નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આજે આપણે વાત કરવાની છે આદિવાસીઓના મેળાઓની ખાસ કરીને આપણો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર ઘણા બધા લોક મેળાઓના સવાલો પૂછાય છે સાથે સાથે આદિવાસી સંસ્કૃતિમાંથી પણ ઘણા બધા સવાલો પૂછાતા હોય છે બીજી જો તમને વાત કરું તો અહીંયા આજે આપણે અગાઉ જે એક લેક્ચર મૂકેલો અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર છે ત્યાર પછી દક્ષિણ ગુજરાત છે એના અમુક મેળાઓ ત્યાર પછી મધ્ય ગુજરાત છે અને જે ઉત્તર ગુજરાત છે એના અમુક મેળાઓ જે આપણે એવું કહી શકીએ કે લોકમેળાઓ હતા કે ધંધાધારી મેળાઓ હતા એનો એક વિડીયો મૂકેલો અને એમાં ઘણા બધા મેળાઓનો આપણે સમાવેશ કરેલો આમ તો ગુજરાતની અંદર મેં તમને અગાઉ જેમ કીધું એમ તો કે ગુજરાતની અંદર ઘણા બધા મેળાઓ ભરાય છે પરંતુ એ મેળાઓની જ્યારે વાત કરવાની આવે ને ત્યારે મેં તમને કીધું કે આમ તો આખા વર્ષ દરમિયાન સોળસો જેટલા મેળાઓ ભરાય કેટલા ભરાય સોળસો જેટલા મેળાઓ ભરાય આ સોળસોએ સોળસો મેળા ભરવા ભણવા આપણી માટે એટલો બધો ટાઈમ હોતો નથી પરંતુ એમાંથી એક્ઝામની દ્રષ્ટિએ જેટલા પણ મેળાઓ પૂછાય છે દર વખતે અને એની પણ આપણે વાત અગાઉ અમુક લેક્ચરની અંદર કરેલી છે એક અગાઉથી એક લેક્ચર ઓલરેડી મૂકી દીધો છે અને એમાં બધી ડિસ્કસ કરેલી છે કે આ સોળસો મેળાઓ વિશે ફરીથી થોડી તમને શોર્ટમાં માહિતી આપી દો કે જેથી કરી અને તમારે એક રિવિઝન થઈ જાય ઓકે શરૂઆત કરીએ કે આ સોળસો જેટલા મેળાઓ ભરાય છે એ બાર મહિના દરમિયાન ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અને આપણે જે સંવંતમાં માનીએ છીએ આપણે જે ફોલો કરીએ છીએ એ સંવંત કઈ છે તો કે વિક્રમ સંવંત છે અને એ વિક્રમ સવન પ્રમાણે તો કે બાર મહિનાઓ છે અને એ બાર મહિનાઓમાં સોળસો જેટલા ભરાય છે છે આમ તો ઘણા બધા પ્રોપર માહિતી આપેલી કે જેટલા મેળાઓ ભરાય છે આખા વર્ષ દરમિયાન પરંતુ આપણે આ પંદરસો ને એકવીસ યાદ નહીં રાખીએ અંદાજે યાદ રાખશું કારણ કે અગાઉ ભાડભૂતના મેળાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મેં તમને કીધું કે જ્યારે અપર મહિનો હોય અને દર અઢાર વર્ષે એ મેળો ભરાય તો આપણે એમાં કાઉન્ટ કરીએ કે ના કરીએ કે કર્યો કે નથી કર્યો એ આપણને ખબર ના હોય એટલે પ્રોપર આંકડો પૂછવાની સંભાવના ઓછી છે પરંતુ અંદાજે દર વખતે સવાલ પૂછાય છે તો 1600 જેટલા મેળા ઓકે ત્યાર પછી પૂછાય આપણને કે સૌથી વધારે કયા ધર્મના તો કે હિન્દુ ધર્મના આવશે કયા આવશે હિન્દુ ધર્મના તો કે હિન્દુ ધર્મના કેટલા છે તો કે 1293 જેટલા મેળા હિન્દુ ધર્મના છે બીજા નંબરે આવશે તો કે ઇસ્લામ ધર્મના ઇસ્લામ ધર્મના એટલે કે જે મુસ્લિમ સમાજના લોકો છે અને એમના કયા તો કે ઇસ્લામ ધર્મના આવશે 175 જેટલા મેળાઓ ત્યાર પછી આપણે વાત કરેલી તો કે પારસીઓ તો કે પારસીઓનો માત્ર ઉદવાડાની અંદર એક જ મેળો ભરાય છે સૌથી ઓછા મેળા કઈ કોમના તો કે પારસીઓના એક મેળા ત્યાર પછી આપણને સવાલ એવો પૂછાય કે જૈનોના કેટલા મેળા તો કે જૈન ધર્મના તેર થી ચૌદ મેળાઓ ભરાય છે રેડી પ્રોપર આંકડો તમને ક્યારેય નહીં પૂછે પણ તમને સવાલ પૂછાઈ શકે કે સૌથી વધારે કોના તો કે હિન્દુઓના સૌથી ઓછા કોના તો કે પારસીઓના આવો સવાલ પૂછાઈ શકે રેડી આ ઉપરાંત કયા મહિનામાં સૌથી વધુ તો કે શ્રાવણ મહિનો તો કે એમાં પાંચસો જેટલા મેળાઓ ભરાય છે ઓકે એટલે કે સૌથી વધુ શ્રાવણ મહિના સૌથી વધુ કયા જિલ્લામાં તો કે સુરત જિલ્લાની અંદર એકસો ઓગણસાઠ મેળાઓ ભરાય છે ત્યાર પછી સૌથી ઓછા તો કે તાપી સોરી ડાંગ જિલ્લાની અંદર ડાંગ જિલ્લાની અંદર માત્ર સાત મેળાઓ ભરાય છે સૌથી ઓછા આ સૌથી ઓછા થયા અને આ સૌથી વધુ સુરતની અંદર રેડી આ બધી ડિસ્કસ આપણે આગળના લેક્ચરની અંદર કરેલી છે એટલે વધારે સમય નહીં બગાડતા હું મારા મેન ટોપિક ઉપર આવું છું કે જે આપણે આદિવાસીઓના મેળાઓની વાત જે આપણે કરવાની છે એમના ઉપર આવું તો જ્યારે આદિવાસીઓની વાત આવે તો આદિવાસીઓ છે ને હકીકતમાં હું એમને એવું કહીશ કે એ ઘણી બધી આપણી કરતાં ફોરવર્ડ કોમ એવું કહી શકું કારણ શું કામ તો કે તમે જોયું હશે કે વિદેશોની અંદર તમે જાઓ સોળ સત્તર વર્ષનું બાળક થાય તો એ શું થાય તો કે પોતપોતાની રીતે સ્વતંત્ર થઈ જાય છે એટલે કે પોતાની રીતે કમાઈને પોતાનું રીતે જીવન ગુજરાન કરતો થઈ જાય છે આવું તમે ઘણી જગ્યાએ જોયું છે વિદેશના ઘણા દેશોની અંદર તમે જોયું છે આવું એ જ રીતના ભારતની અંદર જે આ કોમ્યુનિટી છે ખાસ કરીને આપણે આમ તો એમને કહીએ છીએ કે ભારતની જે સૌથી પહેલાં જો ભારતનો કોઈ રાજા હોય તો આ ભૂમિનો જો કોઈ રાજા હોય તો આપણે એમને આદિવાસી ગણી શકીએ ઓકે તો આ આદિવાસી છે એ એટલા બધા સદ્ધર હોતા નથી ઓકે મારો એવું કહેવાનો મતલબ એવો નથી કે બધા સદ્ધર નથી હોતા પણ આમાં મોટા ભાગના લોકો છે એટલા બધા સદ્ધર હોતા નથી અને એટલા માટે આ લોકો છે એમની પાસે એમના માતા પિતા પાસે આટલા પૈસા હોતા નથી કે એમને ગુજરાત લાંબો સમય સુધી કરે એટલે સોળ સત્તર વર્ષનું જ્યારે કોઈ વ્યક્તિ થાય છે એટલે પોતાની જાતે કમાવા લાગે છે અને એટલા માટે એ પોતાના નિર્ણયો પણ પોતાની જાતે લેતો થઈ જાય છે અને આથી એમના ઘણા બધા મેળાઓ તમે જુઓ તો જીવનસાથી પસંદગી મેળાઓ છે ઘણા બધા જુઓ તો મેળાઓની અંદર લાડી ખેંચવાની પ્રથા જાણીતી છે ત્યાર પછી આમ તો હું તમને શકું કે ભગવાન કૃષ્ણના સમયથી લાડી ખેંચવાની પ્રથા જાણીતી છે ભગવાન કૃષ્ણએ ભવનાથના મેળામાંથી રૂકમણીજીનું અપમારણ કરેલું કરેલું રેડી તો આ એક લાડી ખેંચવાની પ્રથા થઈ તો એ આદિવાસીઓમાં ખૂબ જાણીતી છે આ ઉપરાંત આદિવાસીઓ હાટ ભરાય છે જો આ હાટ છે ને આદિવાસી હાટ એ ખાસ યાદ રાખવા જેવું છે આ હાટ એટલા માટે તમને ખ્યાલ હશે કે આપણે દુકાન હોય ને દુકાન જે પહેલા ગામડાઓની અંદર જે દુકાનો હતી ને એને આપણે હાટડી કહેતા શું કહેતા હાટડી કહેતા હાટડી એટલે શું તો કે હાટડીનો મતલબ થાય દુકાનો શું થાય દુકાન અને આ જે હાટડીએ ખરીદી કરવા જાવી એને હટાણું કહેવાય શું કહેવાય હટાણું સૌરાષ્ટ્રની ભાષામાં તમે એને હટાણું કહી શકો ત્યાર પછી એના ઉપરથી શબ્દ આવ્યો આદિવાસી હાટ તો કે એ સમયાંતરે જે ખરીદી કરવા જાય છે એને આપણે આદિવાસી હાટ તરીકે ઓળખીએ આજે આપણે વાત કરવાની છે આદિવાસીઓના મેળાઓની તો જ્યારે આદિવાસીઓના મેળાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એ પહેલાં જો આપણે વાત કરીએ તો તો કે આપણી જે જીપીએસસી ઓનલાઈનની જે એપ્લિકેશન છે અને એની અંદર હાલમાં જેને આપણે વેબસંકુલ તરીકે ઓળખીએ છીએ એ એપ્લિકેશનની અંદર અત્યારે હાલમાં નવસો ને નવ્વાણું રૂપિયાની સ્કીમ છે એની અંદર તમે કોઈ પણ કોર્સ માત્ર ને માત્ર નવસો ને નવ્વાણું ની અંદર ત્રણ મહિના માટે ખરીદી શકો હાલમાં જે એક્ઝામો આવે છે બિનસચિવાલય હોય હેડ હેડક્લર્ક હોય પછી કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય અને એનો કોઈ પણ કોર્સ તમે ખરીદી શકો છો બહુ ઓછા દિવસો બાકી છે અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે નંબર તમને આપેલા છે એના ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકો આ બધા જ કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે અને એક કરતાં વધારે ફેકલ્ટીઓ દ્વારા આ કોર્સની અંદર પોતાના વિડીયોઝ મૂકવામાં આવેલા છે તમને જેનો પસંદ પડે એનો વિડીયો પણ તમે જોઈ શકો છો રેડી તો તમે બિન સચિવાલય હોય કે તમે બધી જનરલ તૈયારી કરતા હોય એના માટે જનરલ કોર્સ છે બિન સચિવાલય માટે અલગ છે કોન્સ્ટેબલ માટે અલગ છે પીએસઆઈ માટે અલગ છે ઇંગ્લિશ ગ્રામર હોય ગુજરાતી ગ્રામર હોય ગુજરાતી સાહિત્ય હોય પીએસઆઈ માટે લો હોય કોન્સ્ટેબલ માટે લો હોય તલાટી કમ માટે તો આ બધા માટે અલગ અલગ કોર્સ બનાવેલા છે એ માત્ર ને માત્ર હવે થોડાક જ દિવસો બાકી છે એ મા તમે કોલ કરીને મેળવી શકો માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં અને એ પણ ત્રણ મહિના માટે ઓકે ત્યાર પછી આપણું જે વેબ સંકુલ પબ્લિકેશન છે અને એમાં હાલમાં ઘણી બધી બુક અવેલેબલ છે ક્લાસ થ્રી માટે અને ક્લાસ વન ટુ માટે ટ્રોપર્સ નોટ ક્લાસ વન ટુ માટે છે અને આ બધી બુક તમે જોવો છો ઓલ ઇન વન હોય કોમ્પ્યુટર હોય કે પછી ગોલ્ડન એમસીક્યુ ઇંગ્લિશની બુક હોય કે પછી હાલમાં જ આપણી મેથ્સ છે રીડનિંગ છે એની બુક લોન્ચ થયેલી છે આ બધી બુક તમે આ વેબ સંકુલ પબ્લિકેશનમાંથી ખરીદી શકો છો અને છેલ્લે હવે આપણી જે તૈયારી આપણે બધી કરી છે અને એમાં સૌથી મહત્ત્વનો જો કોઈ રોલ ભજવ આપણે એ બુક લોન્ચ કરેલી છે અને મોટા ભાગના ક્વેશ્ચનો આવી જાય એ રીતના ડિટેલમાં માહિતી લીધેલી છે અને જો તમે પરચેઝ કરવા માંગતા હોય તો તમને અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોલ કરી શકો છો ઓકે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ આદિવાસી સંસ્કૃતિ પહેલા તો આદિવાસી સંસ્કૃતિ એટલે શું હકીકતમાં આદિવાસીઓ જેવી સંસ્કૃતિ મેં હજુ સુધી ક્યાંય જોઈ નથી શું કામ તો કે એ લોકોએ પોતાના રીતિ રિવાજો પોતાના સંસ્કારો છે હજુ સુધી છોડ્યા નથી ક્યાંક ને કંઈક આપણે બધા મોડન થઈ ગયા છીએ પણ હજુ એ લોકોએ પોતાના રીતિ રિવાજો અને પોતાના સંસ્કારો છે પોતાની સંસ્કૃતિ છે એને જાળવી રાખી છે હવે આજે આપણે વાત કરવાની છે આદિવાસીઓના સાંસ્કૃતિક મેળાઓની અને એમાં સૌથી પહેલાં એમના વિશે સામાન્ય માહિતી મેળવીએ કે કયા કયા સંજોગોમાં કયા કયા પ્રસંગોએ કયા કયા સમયે આ આદિવાસીઓ મેળાઓનું આયોજન થાય છે હકીકતમાં આજે તો આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી છે અને એના લીધે ધીમે ધીમે આપણે માન આપણે વાત કરીએ કે આદિવાસીઓને બાદ કરતાં બાકી બધા સમાજના લોકો છે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ ભૂલી જઈએ છીએ પરંતુ આ આદિવાસીઓ છે એમણે હજુ પણ પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે એના મેળાઓનો ઉમંગ આજે પણ એવો ને એવો છે આજે પણ લાખોની સંખ્યામાં જ્યારે મેળો ભરાય છે ત્યારે લોકો ભેગા થાય છે ઓકે એમાંના ઘણા બધા કારણો છે મેં અહીંયા લીધેલા છે તો કે સૌથી પહેલાં તો આદિવાસી મેળાઓ ક્યારે ભરાય તો કે પોતાના મૃત સગા સંબંધીઓ છે એનું જ્યારે શ્રાદ્ધ કરવાની પ્રથા હોય ત્યારે મેળો ભરાય છે ત્યાર પછી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં સાબરમતી આકળ અને વ્યાકળ નદીનો જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં પોતાના પિતૃશ્રાદ્ધ માટે મેળાનો આયોજન થાય છે ત્યાર પછી વાત કરીએ તો કે બીજી અરવલ્લીની ગિરીમાળામાં આવેલ આદિવાસીઓનો અને આનું એક ગીત બહુ સરસ મજાનું પ્રખ્યાત છે કે શામળાજીના મેળાનું કે રણજણીયું વાગે પેંજણીયું વાગે ગીત ખૂબ પ્રખ્યાત છે ઓકે આ મેળાનું દર વર્ષે કાર્તકી પૂર્ણિમા અથવા તો કાર્તકી ચૌદશ ના દિવસે

આજે પણ અમુક સમાજના લોકો છે આદિવાસીઓની અંદર એ ક્યાંક ને ક્યાંક હજુ એટલા બધા શિક્ષિત નથી છે એનું પાછળનું કારણ છે કે જે સરકારે એના પ્રત્યે જે સન્માન એમને માન અથવા તો એમને જે સુવિધાઓ પૂરી પાડવી હોય એ હજુ સુધી એવા અમુક વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી પૂરી પાડી નથી શકા અને એટલા માટે હજુ પણ એ અશિક્ષિત છે અને એના લીધે આ અમુક સ્થળોએ આવા તંત્ર મંત્રને જાણતા લોકો ભેગા થાય છે અને એમાં મેળાનું આયોજન થાય છે આદિવાસીઓ પોતાની મનગમતી મેં તમને કીધું ને કે આ જે જે કોમ્યુનિટી છે આ જે કોમ છે એમને હું આ જે સમાજ છે એમને હું ફોરેનર સાથે સરખાવી શકું કારણ કે પોતાની રીતે પોતાના નિર્ણયો સોળ સત્તર વર્ષના થાય ને ત્યાં જ લેતા થઈ જાય છે અને એટલા માટે જ તે આ લોકો છે એમાં ઘણી બધી પ્રથા જાણીતા પોતાના નિર્ણયો જાતે લેતા હોવાથી પોતાના જીવનસાથીની પસંદગી પણ એ ક્યાં કરે છે તો કે આવા મેળાઓની કરે છે અને બંનેને જો મનમેળ થાય તો બંને એકાબીજા સાથે નાસી જાય છે ભાગી જાય છે આ આ આદિવાસીઓની ભાષા ના નાહી જવું રેડી તો કે નાસી જાય છે ઉપાડી જાય છે અને એને લાડી ખેંચવાની પ્રથા કહેવાય આવી તો અઢળક પ્રથાઓ છે પાન ખવડાવવાની પ્રથા છે પાન સાથે લગ્નની પ્રથા છે આવા આદિવાસીઓની અદ્ભુત સંસ્કૃતિ છે અને એના વિશે જેટલી પણ વાતો કરીએ આપણે એ ઓછી જ પડે કારણ કે હકીકતમાં આપણે એમની વાતો કરી શકીએ આપણે એને ફીલ ના કરી શકીએ ક્યારેક જો તમને સમય મળે તો આદિવાસીઓના આવા મેળાઓ છે એની મુલાકાત લેજો ક્યારેક ક્યારેક એમના નૃત્ય વિશે માહિતી મેળવજો ઓકે વાત કરીએ આદિવાસી હાટની શેની વાત કરીએ આદિવાસી હાટની ઓકે મેં તમને પહેલાં કહી દીધું કે આપણા ગામડાઓની અંદર જ્યારે ખરીદી કરવા જાય તો એ ગામડાઓની અંદર તળબદી ભાષાની અંદર આપણે દુકાનને હાટડી કહીએ છીએ અને ત્યાં ખરીદી કરવા જવું એને હા હટાણું કહીએ છીએ અને એના ઉપરથી શબ્દ આવ્યો છે હાટ એટલે આદિવાસી હાટ એટલે શું તો કે આદિવાસી વિસ્તારોમાં હાટ બજાર ભરાય છે હાટ મેળાઓ ભરાય છે જેમાં આદિવાસી પ્રજાઓ કુટુંબ માટે જરૂરી વસ્તુ અનાજ રાખી અનાજ રાખી આ મેળાઓ કે હાટમાં વેચવા જાય છે અને અનાજ વેચી બદલામાં બીજી જીવન જરૂરી વસ્તુઓ ખરીદી છે એટલે કે જે એના ખેતરની અંદર અનાજ પાક્યું છે અથવા તો એમાં જેમની પાસે પૈસા છે એનાથી કંઈક નવી વસ્તુની ખરીદી કરવી છે તો એના માટે ત્યાં જાય છે અને આદિવાસી હાટ કહેવાય છે શું કહેવાય છે આદિવાસી હાટ કહેવામાં આવે છે આદિવાસીઓના મહિનાઓ આ બહુ આઈએમપી છે ઘણી બધી વખત સવાલો પૂછાયેલા છે રેડી અને આવું માહિતી છે આપણા માટે મોસ્ટ એમપી છે જો આવા સવાલો જ્યારે પૂછાય ને ત્યારે ઘણા બધા લોકોને નથી આવડતા અને એટલા માટે જ મેં આવા શબ્દો અહીંયા લીધા છે આ યાદ રાખવા પણ આપણા માટે બહુ જરૂરી છે તો કે ડોણની તરા ડોણની તરા છે એ મહિનો ક્યારે આવે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આવે ખાડી તો કે ખાડી આવે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં ઇન્દલ દેવીઓ એટલે કે મે અથવા તો જૂન મહિનામાં આવે ત્યાર પછી બોન્ડીપાડા જાત્રા જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં આવે ત્યાર પછી મોરી માવા જાત્રા સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં આવે દિવાલીઓ તો નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં આવે ઉનાઈયો તો આવશે ફેબ્રુઆરી માર્ચમાં દાણ ખાડી તો એપ્રિલ અથવા તો મે ઉમા ઉમાડિયા જાત્રા એટલે જૂન અથવા તો જુલાઈ હીરા જાત્રા તો ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર કિલ્લા એટલે કિલ્લા જાત્રા એટલે કે નવે ઓક્ટોમ્બર અથવા તો નવેમ્બર અને ઘોડ જાત્રા એટલે કે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી જો આ આદિવાસી મહિનાઓ છે અને આનો સવાલ ક્યારેક જો પૂછાય આપણને હવેના જે પેપરનું લેવલ છે એમાં સવાલ પૂછાય કે દાણી ખાડી છે એ અંગ્રેજી મહિના પ્રમાણે કયા મહિનામાં આવે છે તો એપ્રિલ અથવા તો મે જો આવો સવાલ પૂછાય છે ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ તો આ માહિતી ખાસ યાદ રાખજો આદિવાસી સપ્તાહની જ્યારે વાત આવે તો પહેલાંના સમયની અંદર જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડીઓ ગાયકવાડીઓનું રાજ્ય હતું ગાયકવાડીઓ એટલે કોણ તમને સયાજીરાવ ગાયકવાડનું તમે નામ સાંભળ્યું છે એ જ રીતના રાજપીપળાની અંદર ગાયકવાડો હતા એ જ રીતના તમે તાપી જિલ્લાની અંદર જાઓ તો ત્યાં પણ ગાયકવાડનો મહેલ છે તો આ જગ્યાએ ગાયકવાડી મૂળ મરાઠાઓ જતા કોણ હતા મૂળ મરાઠાઓ જતા પણ એમની બાયકાસ્ટ એટલે ગાયકવાડો તરીકે ઓળખતા અને એ સમયે નવસારી પ્રાંતમાં સોનગઢ મહાલ વિસ્તારમાં ચાર ગામડા ગામડાના ઝૂમ ઝુમખાઓમાં કોઈ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી અને એ બજારના દિવસોને તે ગામના ગામના નામ પ્રમાણે નામો અપાયા હતા બહુ સરસ મજાનો આપણને ઇતિહાસ આપ્યો છે અહીંયા તો ઇતિહાસ શું કહેવા માંગે છે કે પહેલાના સમયની અંદર જ્યારે ગાયકવાડો શાસન કરતા ખાસ કરીને કયો પ્રાંત તો એ પ્રાંત આવશે સોનગઢ અને મહાલ વિસ્તાર સોનગઢ મહાલ વિસ્તારની અંદર જ્યારે ગાયકવાડો શાસન કરતા અને ત્યારે ચાર ચાર ગામડાઓના ઝુમખા હતા શું હતા ચાર ચાર ગામડાઓના ઝુમખા હતા અને એ એક એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી અને એ પ્રમાણે શું અપાયા હતા તો કે નામ અપાયા હતા હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું આ જે આદિવાસીઓ એમાં ખાસ કરીને જે ભીલકોમના લોકો હોય કે પછી અમુક લોકો છે એ પોતાના વિચારતી જાતિ આપણે કહીએ છીએ તો આવા લોકો છે ને એ પોતાના કબીલાઓ બાંધતા હોય કે પાંચ સાત ઘરનું કુટુંબનું એક નાનકડું એવું ગામડું બાંધતું એને કબીલો કહેવાય તો એ જ રીતના અહીંયા પણ શું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર આવી પ્રથા હતી રેડી અને એ ચાર ચાર ગામના ઝુમખા બનાવતા અને ચાર ચાર ગામમાં અલગ અલગ દિવસે શું થતું તો કે એ બજાર ભરાતી અને એમના પ્રમાણે એ ગામોના નામ પ્રમાણે શું આપ્યા હતા તો કે આ દિવસોના નામ હતા તો એ દિવસોના નામ અહીંયા છે આ ઘણી બધી વખત ગોણ સેવા પસંદગી મંડળે સવાલ પૂછી લીધો છે અને આવો જ્યારે સવાલ પૂછાય ને ત્યારે મોટા ભાગે આપણો ખોટો પડતો હોય છે અને એટલા માટે જ મેં અહીંયાથી શરૂઆત કરી છે તો કે બંધાર પડ્યો અથવા તો વિડીયો આ વાર એટલે કયો તો કે સોમવાર બંધાર પાડ્યો અથવા તો વીડિયો તો કયો આવશે સોમવાર આવશે અરોહર બાણો અથવા તો બોરડી અરોહર બાણો અથવા તો બોરડી એને શું કહેવાય મંગળવાર કહેવાય જો આ બધા ગામના નામ છે દક્ષિણ ગુજરાતના ગામોના નામ છે અને એ ગામોના નામ ઉપરથી વારના નામ પડેલા છે એટલે કે અરોહર બાણો અને બોરડી એ મંગળવારને ઓળખે ઉમાડીઓ અથવા તો માંડવીયો આ આવશે બુધવાર ત્યાર પછી આવશે દેવગાડીઓ અથવા તો ઈસરવાડીઓ એટલે ગુરુવાર ત્યાર પછી વલોડીયો રાયપુરીઓ તો શુક્રવાર ત્યાર પછી વેપારીઓ થાવરવાર તો શનિવાર ઈતરવાર કે દિતવાર તો રવિવાર જો આ સવાલ પૂછાય ગયો ઈતરવાર અથવા તો દિતવાર એટલે કયો વાર થાય તો કે રવિવાર થાય એ જ રીતના વહવારીઓ અથવા તો થાવરવાર એટલે કે શનિવાર વલોડિયો અથવા તો રાયપુરીઓ તો શુક્રવાર એ જ રીતના દેવગાડીઓ ત્યાર પછી ઈસરવાડીયો તો ગુરુવાર છે ઉમાડીયો અથવા તો માંડવીઓ એટલે બુધવાર થાય અરોહર બાણો અથવા તો બોરડી એટલે મંગળવાર અને બાંધાર પડ્યો અથવા તો વીડિયો તો કયો થાય સોમવાર જો આ સવાલ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે કોઈ પણ સંજોગોમાં આપણે યાદ રાખવાનું છે આ ગામડાના નામ ઉપર છે ગામડામાં જ્યારે બજારો ભરાતી અને એના ઉપરથી વારના નામ આપવામાં આવેલા છે આ આદિવાસી સપ્તાહ અથવા તો આદિવાસી વાર થયા ઓકે ત્યાર પછી આગળ વાત કરીએ અને આ જે પહેલો મેળો એટલે કે આદિવાસીઓનો સૌથી મોટો મેળો આદિવાસીઓનો સૌથી મોટો મેળો અને એ મેળો આપણે કહી શકીએ તો કે કયો તો કે એ મેળો એટલે આપણો આવશે કયો શામળાજીનો મેળો કયો આવશે શામળાજીનો મેળો ઓકે શામળાજીના મેળાની જ્યારે વાત આવે તો એ જે શામળાજીનો મેળો છે એ જે શામળાજીનો મેળો છે એ શામળાજીનો મેળો આદિવાસીઓનો સૌથી મોટો છે શામળાજીનો મેળો આ આદિવાસીઓનો સૌથી મોટો પહેલો સવાલ આદિવાસીઓનો સૌથી મોટો મેળો આદિવાસીઓનો સૌથી મોટો મેળો મોટો મેળો ઓકે ત્યાર પછી કેટલા દિવસ માટે ભરાય એકવીસ દિવસ માટે ભરાય કેટલા માટે એકવીસ દિવસ માટે ભરાય ઓકે ત્યાર પછી તમને પૂછાય ક્યારે ભરાય તો ક્યારે ભરાય તો દેવ ઉઠી દેવ ઉઠી અગ્યારસ થી શરૂ થઈ દેવ ઉઠી ઉઠી શરૂ અને અઠવાડિયા સુધી ચાલે કેટલા સુધી સુધી ચાલે છે આ મેળો એટલે કે શામળાજીનો મેળો છે એ દેવ ઉઠી અગિયારસથી થી શરૂ થાય અને ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે આ મેળાની જો બીજી વાત કરું તો આ મેળાનું એક તો મેં તમને કીધું કે રણજણિયું વાગે રણઝણિયું વાગે 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 ગીત પ્રખ્યાત છે ઓકે ત્યાર પછી બીજી જો વાત કરું તો જે આ મેળો છે એમાં એવું કહેવાય છે કે આદિવાસીઓના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે અને એમાં આ મેળામાં એવું પણ આપણે કહી શકીએ કે તંત્ર મંત્રના જાણકાર જોગીઓ અને ભુવાઓ છે એ પણ મોટી સંખ્યામાં ભાગ લે છે ભુવાઓ છે આ મેળાની અંદર એવું કહેવાય ચાંદી અને ચાંદી અને અન્ય ધાતુના અન્ય ધાતુના ઘરેણાની લેવેશ થાય છે ચાંદી અને અન્ય ધાતુના ઘરેણાની પણ લેવેશ થાય છે હવે જોઈએ આપણે ડિટેલમાં આ મેળા વિશે તો કે આ જે મેળો છે એ શામળાજીનો મેળો મેં તમને કીધો એમ તો કે ત્રણ પ્રકારના સવાલો પૂછાય છે અને એ આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે પહેલો સવાલ પૂછાય ગુજરાતનો સૌથી મોટો લોક મેળો લોક મેળો જો તમને કે હવે તમારે એમાં ઓપ્શન ઉપર જવું પડશે તમને ખ્યાલ હશે કે ગોરસના મેળાની મેં તમને રાજકોટ વાત કરી છે પણ જો તમને એ ઓપ્શનમાં ના હોય તો તમે તરણેતર લખી શકો કયો લખી શકો તરણેતર ઓકે ત્યાર પછી તમને સવાલ એવો પૂછાય કે પશુઓની લેવેશ માટેનો સૌથી મોટો મેળો તો કયો આવશે ઓઠાનો મેળો ત્યાર પછી તમને સવાલ એવો પૂછાય કે આ આદિવાસીઓનો સૌથી મોટો મેળો તો આદિવાસીઓનો સૌથી મોટો મેળો આવશે શામળાજીનો મેળો કયો આવશે શામળાજીનો મેળો આદિવાસીઓનો સૌથી પ્રિય મેળો તો કયો આવશે ગોળ ગધેડાનો મેળો આવશે કયો આવશે ગોળ ગધેડાનો મેળો ઓકે તમને સવાલ એવો પૂછે કે સૌથી મોટો ધાર્મિક મેળો ગુજરાતનો જો ગુજરાતની વાત કરું છું આ બધું ગુજરાતની વાત છે તો કયો આવશે ભવનાથનો મેળો આવશે કયો આવશે ભવનાથનો મેળો અથવા તો તમને એવો સવાલ પૂછાય કે આદિવાસીઓ છે અને એ આદિવાસીઓ પોતાના માતા પિતાના પિતૃઓના શ્રાદ્ધ માટે જાણીતો કયો તો કયો આવશે તો એ આવશે આપણો ચિત્ર વિચિત્રનો મેળો અથવા તો જ્યાં ત્રણ નદીઓનો આ સાબરમતી આકળ અને વ્યાકળનો જ્યાં સંગમ થાય છે ત્યાં એ પિતૃ શ્રાદ્ધ કરે છે હવે જુઓ શામળાજીનો મેળો તો કે ગુજરાત રાજસ્થાનની સીમા રેખા પાસે આવેલ મેસવો પિંગળ નદીના સંગમ સ્થાને કારતક સુદ અગિયારસ હવે પહેલો સવાલ તો આપણને એ થાય કે સર તમે તો દેવ ઉઠી અગિયારસ કીધી હતી પણ દેવ ઉઠી અગિયારસ એટલે તે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી આ મેળો ભરાય છે પૌરાણિક માન્યતા પ્રમાણે સંવંત સત્તરસો ને માં શામળાજી ઉપર આક્રમણ થયેલું શામળાજી ઉપર આક્રમણ થયેલું અને ઈડરના મહારાજા અને બીજા વીરતાથી તેઓનો સામનો કર્યો અને શામળાજીના મંદિરમાં લશ્કર પ્રવેશ્યું અને મૂર્તિઓ તોડવા લાગ્યું આ જે મૂર્તિઓ તોડવા લાગે છે અને એના લીધે એવું થાય છે કે અહીંયા જે ગરુડજીનું જે ખાસ કરીને અહીંયા ભગવાન વિષ્ણુની મૂર્તિ આવજો આ શામળાજી છે ને શામળાજી એને તમે વાંચેલું છે કે શામળાજી છે એને ગદાધર પૂરી તરીકે પણ ઓળખવામાં આવે ગદાધર પૂરી તરીકે પણ ઓળખવામાં આવે આ ગદાધર પૂરી તરીકે શા માટે ઓળખવામાં આવે તો એની પાછળનું કારણ છે કે અહીંયા ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે કોનું ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે અથવા તો કાળિયા બાવાજીનું મંદિર અહીંયા સ્થાનિક લોકો એને કાળિયા બાવાજી તરીકે ઓળખે છે ગદાધર ગદા ધારણ કરેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ આવેલી છે અને ભગવાન વિષ્ણુનું વાહન એટલે ગરુડ તો કે એ જે ગરુડજી હતા એટલે કે એનું વાહન હતું ગરુડ ગરુડજીનું નાગચુંદણું સુંદર અને સાથે જમ થયો ગરુડજીના ચુંદાયેલા નાકમાંથી ભમરાઓ ભા પ્રગટ્યા અને લશ્કર પર તૂટી પડ્યા અને એ લશ્કર પોતાનો જીવ બચાવવા માટે શું કર્યું તો કે ભાગી ચૂટ્યું એટલે કે ચમત્કાર એવો થાય છે કે જેવો આક્રમણખોરો છે એ મંદિરની અંદર પ્રવેશે છે અને ત્યાર પછી એ મંદિરની મૂર્તિઓ તોડે છે અને જ્યારે પેલું નાક તોડે છે ગરુડજીનું અને એમાંથી ભમરાઓ નીકળે છે અને એ ભમરાઓ છે એ પેલા જે લોકો મૂર્તિ તોડે છે એના ઉપર તૂટી પડે છે મંદિરને બચાવવા માટે રજપૂતો અને ઠાકોરોએ પર્વતની કંદરામાં આ મૂર્તિઓ સુપાવી છે અને શામળાજીની મૂર્તિ કર કરાજવ્રજ તળાવમાં પધરાવી હતી અને એવું કહેવાય છે આ મૂર્તિઓ પધરાવી દીધા પછી અહીંયા એક લાંબો દુકાળ પડે છે અને દુકાળને અંતે આ જે કરાજવ્રજ તળાવ છે એમાં મૂર્તિ દેખાય છે અને મૂર્તિને ફરી પાછી સ્થાપિત કરવામાં આવે છે એવી પણ એક માન્યતા છે અને ત્યારથી વરસાદ પડે છે તો કે સવાસો વર્ષ પછી કરાજ કરાજવ્રજ તળાવમાં હળાંકતા જે મૂર્તિ હાથ લાગી અને એ જ કાળીયો ઠાકોર એ જ શામળાજી હવે જો અહીંયા તો કે પેલું જે આક્રમણો છો અને એ આક્રમણોથી એ મૂર્તિઓને બચાવવા માટે એ કરાજવર્ગની અંદર જે મૂર્તિ શું કરી હતી તો કે તળાવની અંદર દફનાવી દફણાવી દીધી અને પછી દુકાળ પડે છે અને એવું કહેવાય છે કે હળ આંકે છે અને ત્યારે એ મૂર્તિ મળે છે અને ફરી પાછી એ મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવે છે અને આથી આથી આ જે મૂર્તિ છે એને કાળિયા બાવાજી સ્થાનિક લોકો એને કાળિયા બાવાજી તરીકે ઓળખે છે આપણી ભાષામાં કહીએ તો એને શામળાજી તરીકે આપણે કહીએ છીએ પણ એ મૂળ ભગવાન વિષ્ણુની મૂર્તિ છે એના એક હાથમાં ગદા છે અને એટલા માટે આખા વિસ્તારને ગદાધર પૂરી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા શામળાજીના હાથમાં ગદા હોવાથી શામળાજીને ગદાધર પુરી તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર ગુજરાત રાજસ્થાનના આદિવાસીઓ માટે આ શ્રાદ્ધ અને આસ્થાનું પ્રતિક છે શ્રદ્ધા સોરી શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે જોજો અહીંયા તમે જ્યારે લોકમેળાની વાત આવે ને તો આ તદ્દન બધી દંતકથાઓ છે આના પુરાવા બહુ ઓછા હોય છે પણ વખતો વખત લોકોના મોઢેથી સાંભળવા મળેલી કથાઓ હોય છે એટલે આમાં તમારી કથા અને આ હું જે વાત કરું છું હું જે વાત કરું છું એ આપણા પ્રવાસન વિભાગ દ્વારા જે માહિતીઓ બહાર પાડવામાં આવે છે એના આધારે વાત કરું છું કદાચ તમે કંઈક તમે ત્યાંના સ્થાનિક હોય તો તમારી કંઈક રજૂઆત કંઈક અલગ હોય અને મેં જે વાત કરું છું એ મેં સાંભળેલી અથવા તો મેં જે વાંચેલી છે એ વાત કરું છું અને એ પણ આપણી ગુજરાત સરકાર દ્વારા જે માહિતી બહાર પાડવામાં આવી છે એના આધારે વાત કરું છું ઓથેન્ટિક પુરાવા સાથે વાત કરું છું

આ ચિત્ર વિચિત્રનો મેળો ક્યારે ભરાય તો કે હોળી પછીના ચૌદમાં દિવસે હોળી પછીના ચૌદમાં દિવસે ચૌદમાં દિવસે આ મેળો ભરાય છે ઓકે હવે આ મેળો ક્યાં ભરાય છે તો કે એવું કહેવાય છે કે સાબરકાંઠા જિલ્લો આ સાબરકાંઠા જિલ્લો છે અને એ સાબરકાંઠા જિલ્લાનું કયું તો કે ખેડ બ્રહ્મા તાલુકો કયો આવશે ખેડ બ્રહ્મા તાલુકો આવશે અને એ ખેડ બ્રહ્મા તાલુકાના ગામ કયું ગુણ વાખરી ગામ અને ગુણ અંદર ત્રણ નદીઓનો સંગમ થાય સાબરમતી આકુળ વ્યાકુળ નો જ ત્રિવેણી સંગમ થાય અને એ ત્રિવેણી સંગમના સ્થળે કહ્યું તો કે ચિત્ર વિચિત્ર મહાદેવનું મંદિર આવેલું છે અને એ મહાદેવના મંદિરના સ્થળે આ મેળો ભરાય છે તો કે એવું કહેવાય છે કે આ જે ત્રિવેણી સંગમ થાય છે અને એ ત્રિવેણી સંગમ સ્થળે આ મેળાનું આયોજન થાય ઓકે ઘણી બધી બુક્સની અંદર તમને અહીંયા પોશીના તાલુકો આપેલો છે પરંતુ આ ઘણા બધા રિસર્ચ કર્યું અને ત્યારે તો કે આપણી બધી જે જૂની બુકો છે એમાં પોશીના તાલુકો પણ હકીકતમાં ખેડ બ્રહ્મા તાલુકો જ આવશે બાકી જ્યારે તમને બંને પૂછાય અને ત્યારે તમે ખેડ બ્રહ્મા લખી શકો છો કારણ કે એના ઓથેન્ટિક પુરાવા આપણી પાસે છે તમે કોમેન્ટની અંદર ના નાખ્યો તો પણ ખોટું પડશે તમારું હું તમને સો એ સો ટકા ગેરંટી સાથે કહું કે એના પુરાવા આપણી પાસે છે કે જે ખેડ બ્રહ્મ માં જ ભરાય છે ઓકે તો આ જે મેળો છે એ ક્યાં ભરાય તો કે સાબરકાંઠા જિલ્લાના તાલુકાના પોતા જે બ્રહ્મા તાલુકો છે અને એના ગુણબાખરી ગામમાં ભરાય ઓકે ત્યાર પછી જો વાત કરીએ તો કે આપણને સવાલ તરત થાય કે આ ચિત્ર વિચિત્ર કોણ છે તો કે આ ચિત્ર વિચિત્ર ની વાત આવે ચિત્ર વિચિત્ર ની વાત આવે તો આ ચિત્ર વિચિત્ર કોણ હતા

છ હજાર વર્ષ પૂર્વેની વાત છે અને એ શાંતનું ને બે પત્ની હતી એકનું નામ ગંગા અને બીજીનું નામ છે મત્સ્યગંધા મત્સ્યગંધા કઈ કઈ આવશે આવશે તો સત્યવતી સત્યવતી ઓકે આ ગંગાનો પુત્ર છે એનું નામ છે દેવવ્રત દેવવ્રત એટલે કોણ તો કે એને આપણે કહીએ છીએ ભીષ્મ શું કહીએ છીએ ભીષ્મ અને આમના બે પુત્ર હતા એકનું નામ છે તો કે ચિત્ર વીર્ય અને બીજાનું નામ છે વિચિત્ર વીર્ય વિચિત્ર વીર્ય છે એમની સાથે જોડાયેલી આખી કથા છે એવું કહેવાય છે કે એમની માતા અર્થે ખોટી શંકા જતા આ લોકોને પાછળથી પસ્તાવો થાય છે અને એ પસ્તાવો થતાં પોતે પોતાનો પ્રાણ ત્યાગ કરે છે ઘણી બધી વાતો જોડાયેલી છે અંબા અંબાલિકા અને અંબિકાની આ પણ વાત આમની સાથે જોડાયેલી છે પણ એ બધી વાત ક્યારે સવાલોમાં પૂછાતી નથી એટલે આપણે એના વિશે એટલી બધી ડિસ્કસ કરતા નથી પરંતુ જે આપણને સવાલ પૂછાય છે એમની આપણે વધારે ફોકસ કરશું તો કે અહીંયા જો વાત કરીએ તો તો કે આ જે મેળો છે એ ખેડબ્રહ્મા તાલુકા કયો તો કે સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે અને ત્યાંના દેલવાડા ગામ નજીક ગુણવાખરી ગામે આ મેળો ભરાય છે આ મેળો આકળ વાકળ અને સાબરમતીના ત્રિવેણી સંગમ પર આ મેળો ભરાય છે અને ત્યાંના આદિવાસીઓ આ ત્રિવેણી સંગમને વીરેશ્વર તરીકે ઓળખે છે કયા નામથી ઓળખે છે વીરેશ્વર તરીકે ઓળખે છે અને એવું પણ કહેવાય છે કે આ વીરેશ્વરની અંદર તેઓ પોતાના માતા પિતાના અસ્થિનું વિસર્જન કરે છે અને અહીંયા માન્યતા એવી છે કે અહીંયા જો અસ્થિનું વિસર્જન કરવામાં આવે તો એ જલ્દી પીગળી જાય છે તો અહીંયાની આ એક માન્યતા ખૂબ જાણીતી છે આ ચિત્ર વિચિત્રનો જે મેળો છે આ ચિત્ર વિચિત્રના મેળાની અંદરથી ઘણી બધી વખત સવાલ પૂછાયેલા છે એવું કહેવાય કે ક્યારે ભરાય તો કે હોળી પછીના ચૌદમાં દિવસે એટલે કે ફાગણવદ ચૌદસના દિવસે આ મેળો ભરાય છે અને અહીંયા પૌરાણિક માન્યતા જોડાયેલી છે કે હસ્તિનાપુરના રાજા શાંતનું અને એનો બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નામના બે પુત્ર હતા અને તેઓને પોતાની માતા સત્યવતી એટલે કે મત્સ્યગંધા અને શાંતનુંના જ્યેષ્ઠ પુત્ર એટલે કે દેવવ્રત એટલે કે ભીષ્મ પિતા અંગે શું હતી તો કે ખોટી માન્યતા હતી અને એ માન્યતા બાબતે પાછળથી એમને શું થાય છે સત્યની જાણ થાય છે અને પસ્તાવો થાય છે અને એ ગુણભાખરી નજીક જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં પોતાનો દેહ ત્યાગ કરે છે અને ત્યાં આજે પણ કોનું તો કે ચિત્ર ચિત્ર મહાદેવનું મંદિર આવેલું છે અને એ મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે અહીંયા ખાસ કરીને આદિવાસીઓના ભીલ અને ગરાસિયા આદિવાસીઓ છે એ મોટી સંખ્યામાં ભાગ લે છે બીજી વાત કરીએ તો જે આ ભીલ અને ગરાસિયા કોમના આદિવાસીઓ છે અને એમાં એવું કહેવાય કે અહીંયા આદિવાસીઓના સાડત્રીસ કોમના લોકો ભાગ લે છે શું કહે છે સાડત્રીસ કોમના લોકો ભાગ લે છે અને અહીંયા જે ભીલ કોમના લોકો છે એ પરંપરાગત પોતાના વસ્ત્રો ધારણ કરીને આવે છે અને એવું કહેવાય કે આસમાની કલરનું શર્ટ અને ધોત્યુ પહેરે છે પુરુષો અને મહિલાઓ છે એ વીસ ગજના ડોન શૈલીના ઘાઘરાઓ પહેરીને આ મેળામાં ભાગ લેવા માટે આવે છે અહીંયા પોતાના સગા સંબંધીઓ ખાસ કરીને આ મેળો જ્યારે ચૌદમાં દિવસે હોળી પછીના ચૌદમાં દિવસે જ્યારે શરૂ થવાનો હોય એની આગલી રાતે આ બધા લોકો અહીંયા આવી જાય છે અને આખા વર્ષ દરમિયાન એના જે સગા સંબંધીઓ જે મૃત્યુ પામા છે એમને યાદ કરી અને રુદન કરે છે એમને યાદ કરી અને વિલાપ કરે છે અહીંયા આ પ્રથાને શું કહેવાય છે હાડ ગાળવાની પ્રથા કહેવાય છે અથવા તો હાડ ગાળવાની વિધિ કહેવામાં આવે છે જેમના સગા સંબંધીઓ મૃત્યુ પામા છે એમની યાદમાં કરવામાં આવે અહીંયા પાન ખાવાનો અને પાન ખવડાવવાનો રિવાજ છે તો કે મેં તમને પહેલાં જ કહી દીધું કે આ આદિવાસી પ્રજા છે એ પ્રજા પોતાની રીતે રંગીલી છે અથવા તો આપણે એવું કહી શકીએ કે પોતાની રીતે સ્વતંત્ર છે અને એ મેળાની અંદર જો કોઈને પોતાને એકાબીજાને કોઈ પુરુષ કે સ્ત્રી પસંદ એકાબીજાને આવી જાય કોઈ કન્યા એમને પસંદ આવી જાય તો એમને પાનની ઓફર કરે છે સામેવાળી વ્યક્તિ જો પાન ખાવા માટે રાજી થાય એક્સેપ્ટ કરે રિક્વેસ્ટ તો પછી વાત આગળ વધે તો આને પાન ખાવાની અને પાન ખવડાવવાની પ્રથા પણ કહેવાય છે આની સાથે સાથે બીજી ઘણી બધી અંધશ્રદ્ધાઓ પણ જોડાયેલી છે તો કે લાડી ખેંચવાની પ્રથા પણ અહીંયાની જાણીતી છે અહીંયાથી લાડી ખેંચવાની પ્રથા પણ જાણીતી છે અને બીજી જો વાત કરું તો પાન સાથે લગ્નની પ્રથા પણ જાણી જે માંગલિક લોકો હોય છે એમની પાન સાથેની પ્રથા પણ જાણીતી છે આમ તો મેં તમને અગાઉ કીધું એમ તો કે આપણે અહીંયા જે શ્રાદ્ધ માટે અને માતૃશ્રાદ્ધ માટેનું સ્થળ ખૂબ જાણીતા છે શું કામ તો કે ઘણા બધા લોકો છે પોતાના માતા પિતાના અસ્થિઓ છે એવું કહેતા હોય છે કે જો તમારી પાસે બહુ સારા પૈસા હોય તો તમે એવું કહો કે મારે હરિદ્વાર જઈને મારી માતા પિતાના અસ્થિનું વિસર્જન કરવું છે એનાથી થોડી પરિસ્થિતિ થોડી તમારી ખરાબ હોય તો તમે શું કરો તો કે તમે જો માતૃના અસ્થિ હોય તો તમે ક્યાં જાઓ તો કે આપણે બિંદુ સરોવર અને ત્યાર પછી જો તમારા પિતૃના અસ્થિ હોય તો પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ છે ચાંદોદ કરનાળી તો ત્યાં તમે જઈને કરો પરંતુ જો તમારી પરિસ્થિતિ સામાન્ય હોય તો તમારી નજીકમાં જે ત્રિવેણી સંગમ થતો હોય છે ત્યાં તમે માતા પિતાના અસ્થિઓ વિસર્જન કરો છો એ જ રીતના આ આદિવાસીઓ છે પોતાના માતા પિતાના અસ્થિઓ છે એ સાબરમતી આકળ અને વ્યાકળ નદીનું જે સંગમ થાય છે જે વિરેશ્વર તરીકે સ્થળ ઓળખાય છે અને ત્યાં શું કરે છે તો કે વિસર્જિત કરે છે ત્યાર પછી યાદ કરીએ તો કે આ પાન ખાવાની અને પાન ખવડાવવાની પ્રથા હવે ચૂલનો મેળો આ ચુલ્લા મેળાની વાત કરીએ એ પહેલા બીજી એક થોડી નાની એવી વાત કરીએ કે હોળી પહેલાના અગિયારમા દિવસે હોળી પહેલાં કીધું છે જો પેલો હોળી પછીના ચૌદમાં દિવસે હતો આ હોળી પહેલાના અગિયારમા દિવસે એક મેળો ભરાય છે દાહોદ જિલ્લાના ગરબાડામાં ક્યાં દાહોદ જિલ્લામાં ગરબાડામાં આ મેળાને આંબલી અગિયારસનો મેળો કહેવાય છે કેવો કહેવાય છે આંબલી અગિયારસનો મેળો કહેવાય છે ક્યારે ભરાય તો હોળી પહેલાના ચૌદમા દિવસે ભરાય રેડી અને ક્યાં ભરાય દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે એને શું કહેવાય છે આંબલી અગિયારસનો મેળો ઓકે હવે ચૂલના મેળાની વાત કરીએ ચુલ્લા મેળામાં આમ તો આપણે પ્રોપર સ્થળ ના કહી શકીએ પરંતુ અહીંયા તમને આપેલું છે તો કે પંચમહાલ છે ભરૂચ છે વડોદરા છે અને એ જે વિસ્તારો છે એમાં આ મેળાનું આયોજન થાય છે આ સવાલ પૂછાયેલો ગજ ની અંદર આ સવાલ પૂછાયેલો કે કયા વિસ્તારમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભરૂચ તમે લઈ શકો ત્યાર પછી તમે લઈ શકો વડોદરા લઈ શકો તમે પંચમહાલ લઈ શકો દાહોદ લઈ શકો આવા સ્થળોએ જ્યાં જ્યાં આદિવાસી વિસ્તારો છે અને ત્યાં આ મેળો ભરાય છે કયો ચૂલનો મેળો ઓકે ચુલ્લા મેળાની અંદર શું હોય કે જો તમને અહીંયા ફોટો દેખાય એમ તો કે આડા ઉભો એક ગામનો જે પાદર હોય અને ગામના પાદરમાં એક આવો લમચોરસ ખાડો કરવામાં આવે શું કરવામાં ખાડો કરવામાં આવે અને એમાં આવા અંગારા તૈયાર કરવામાં આવે છે અને એમાં આદિવાસી યુવકો એક હાથમાં શું રાખે તો કે પાનનો ઘડો રાખે સોરી પાણીનો ઘડો રાખે અને એક હાથમાં નાળીયે રાખે અને ખુલ્લા પગે અહીંયા જે તમને ફોટો દેખાય ને આ રીતના ખુલ્લા પગે એમાંથી પસાર થાય છે અને છતાં પણ એના પગ દાસતા નથી આ મેળાની સૌથી મોટી વિશેષતા છે આ છે તમારો ચૂલનો મેળો કયો આવશે ચૂલનો મેળો તમે અહીંયા જોઈ શકો છો આ ઓલરેડી આ મેળાનું દ્રશ્ય અહીંયા લીધેલું છે ઓકે તો કે તો વળી હોળીના બીજા દિવસે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગડી આ ગરબાડા જ્યાં તો કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગડી અને ઝાલોદ તાલુકામાં રણિયાર ગામે જાલોદ ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ચૂલનો મેળાનું પણ શું થાય છે આયોજન થાય છે આ ગામના નામે હકીકતમાં મોટા ભાગના આદિવાસી વિસ્તારોની અંદર આવા મેળાઓ ભરાતા હોય છે રેડી અને એમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લો છે ભરૂચ જિલ્લો છે અને વડોદરા અને બીજો દાહોદ જિલ્લો આ ચાર જિલ્લામાં હોળી પછીના બીજા દિવસે આ સેનું આયોજન થાય છે ધૂળેટીના દિવસે તો કે ચૂલના મેળાનું શું થાય છે આયોજન થાય છે આ ચૂલનો મેળો છે ને એ બહુ વિશેષતા ધરાવતો મેળો છે આપણે જ્યારે હોળી ધૂળેટીનો સમય હોય ને ત્યારે તમે ઘણી બધી ન્યૂઝ ચેનલોની અંદર જોયો છે કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે તો કે ઘણા બધા લોકો આ રીતના જે પસાર થાય છે આમાં ઘણું બધું કષ્ટ પડતું હોય છે અને છતાં પણ લોકો પોતાની પરંપરા જાળવે છે આ જ આદિવાસીઓની વિશેષતા છે ઓકે ત્યાર પછી વાત કરીએ કે આ મેળામાં એકાદ ફૂટ પહોળો પાંચથી છ ફૂટ લાંબા એક લંબચોરો શું કરવામાં આવે ખાડો તૈયાર કરવામાં આવે અને એમાં બાવળના મોટા કોલસા સળગાવી અને શું કરવામાં આવે તો કે અંગારા કરવામાં આવે અને આદિવાસી અને પુરુષો એક હાથમાં નાળિયેર પાણીનો લોટો અથવા તો પાણીનો ઘોડો રાખી અને ખુલ્લા પગે અંગારા ઉપરથી પસાર થાય છે અને છતાં પણ એના પગ ધાવતા નથી ઈષ્ટદેવનું સ્મરણ કરે છે અને આદિવાસીઓ અંગારા પરથી ચાલીને બહાર નીકળે છે છતાં એમના પગ દાજતા નથી પોતાના બાળકો ઢોર ઢાકર છે એના રક્ષણ માટે અગ્નિદેવની શું રાખે છે તો આંજણ લગાડે છે ને આંજણાના કાળા ટપકા ગાલે કરે છે કયા મેળામાં ચૂલના મેળામાં ફુગી બાઈ પીળા કે લીલા ડગલી જેવા પોલકા અને લાલ ઓઢણી રાઠવા સ્ત્રીઓ આ મેળામાં પોતાના બાળકોને લઈને આવે છે જો આ રાઠવા સ્ત્રીઓની પહેરવેશ જો કેવો તો કે પોલકા કેવા લીલી ડગલી જેવા પીળી કે લીલા ડગલી જેવા પોલકા અને લાલ ઓઢણીમાં રાઠવા કોમની સ્ત્રીઓ આ મેળામાં ભાગ લેવા માટે આવે છે જો તમે જુઓ છો આ જે આ પીળા કલરની છે ને આ ડગલી કેવાને રેડી આવા એમના ઘરેણા જો પોતે પોતાના પરંપરાગત વસ્ત્રો જો આ બધા એના ઘરેણાં છે આ ઘરેણામાંથી પણ એક સવાલ પૂછાય છે એનો પણ આપણને જ્યારે સમય મળે ત્યારે એમનો આપણે મૂકશું કે ઢોલના તાલે હાથમાં તલવાર લઈને નાચે પણ છે કયા મેળામાં ચુલના મેળામાં કૌવાટનો મેળો આ મેળો છે એ એક આધી બે એક્ઝામમાં પૂછાયેલો છે બહુ નાનો મેળો છે પણ આ મેળો સવાલ આ મેળાનો સવાલ પૂછાય છે છોટા ઉદેપુર જિલ્લો અને ત્યાંના રાઠવા કોમના આદિવાસીઓ છે અને એ આ મેળામાં ભાગ લે છે ખાસ કરીને મેં તમને અગાઉ કીધેલું તો કે જ્યારે તાપી નદીની વાત આવે ને તો તાપી નદી હરણની જેમ હસ્તી કૂદતી આવે છે અને એટલા માટે એ હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં તાપી જિલ્લામાં પ્રવેશ કરે છે એ જ રીતના આ નદી એટલે કે નર્મદા નદી છે એ તમને ખ્યાલ હશે કે હાફેશ્વર નામના દૂરથી આવે છે એટલે આપતી આપતી આવે છે હાફેશ્વર નામના જે સ્થળેથી જે પ્રવેશ કરે છે એ છોટા ઉદેપુર જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લાનો કૌવાટ તાલુકો છે કયો છે કૌવાટ અને એ કૌવાટની અંદર આ રાઠવા કોમનો આ મેળો છે આ મેળાની અંદર કવાટ ખાતે હોળી પછીના પાંચમા દિવસે હોળી પછીના પાંચમા દિવસે આને આપણે કદાચ રંગપંચમી પણ કહીએ છીએ રેડી આ રંગપંચમીના દિવસે આ મેળો ભરાય છે પચીસ ગામોમાંથી તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસીઓ રંગબેરંગી કપડાં પહેરીને આ મેળામાં ભાગ લેવા માટે આવે છે ક્યાંથી રાજસ્થાન અને પ્રદેશમાંથી પણ આ મેળામાં કવાંટના મેળામાં ભાગ લેવા માટે આદિવાસીઓ આવે છે આ એમનો પહેરવેશ તમે જોઈ શકો છો ઓકે કવાંટના મેળાની જો બીજી વાત આવે તો મહાવદ ચોથના દિવસે આ આનંદ નિકેતન આશ્રમમાં મેળો ભરાય છે ક્યાં મહાવદ ચોથ ચોથના દિવસે આ આનંદ નિકેતન ખાતે આ મેળાનું આયોજન થાય છે ઓગણીસો પંચાવનમાં અખિલ ભીલ સેવા સંઘ દ્વારા ગાંધીજીના અસ્થિસર્જન અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કર્યું અને મહાવદ ચોથના દિવસે એમની યાદમાં આ મેળો ભરાય છે કોનો જો બહુ એક બહુ સરસ મજાની વાત છે ઇતિહાસની વાત છે અને આવા જ સવાલો દર વખત એક્ઝામમાં પૂછાતા હોય કે ઓગણીસો ને પંચાવનમાં અખિલ ભીલ સેવા સંઘની સ્થાપના થઈ અને ગાંધીજીના અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરાયું અને ત્યારથી મહાવદ ચોથના દિવસે એની યાદમાં આ મેળો ભરાય છે કયો કંવાટનો મેળો આદિવાસીઓની આગવી કલા પિઠોરા ચિત્રકલા તમે સૌથી પહેલાં જ્યારે આપણો વિડીયો શરૂ છો અને ત્યારે આદિવાસી લોક સંસ્કૃતિના મેળા એવું લખેલું એવું અને પાછળ જે ચિત્રો દેખાતા ને એ કયા હતા તો કે એ પીઠોરાના ચિત્રો હતા ખાસ કરીને આ પીઠોરાને દેવ તરીકે પૂજે છે આ છોટાઉદેપુરના જે આદિવાસીઓ છે એ પિઠોરાને દેવ તરીકે પૂજે છે એક પ્રકારની ચિત્રકલા છે એડી પિઠોરામાંથી કોઈ એક ચિત્ર પોતાના શરીર પર બનાવે છે પિઠોરામાંથી કોઈ એક ચિત્ર છે એ પોતાના શરીર ઉપર બનાવે છે વાંસની રંગીન ટોપી અને બળદના ગળે બાંધી શકાય તેવા ઘૂંઘરાઓ કંદોરાઓ કેડે બાંધે છે તો કે જુઓ અહીંયા તમે આ જે દેખાય ને આ ઘૂઘરાઓ બાંધેલા છે બધા અને ઘૂઘરાઓ કંઈ ભાગે આપણે બળદોને માનતા હોઈએ છીએ રેડી એટલે કે વાંસની ટોપી અને કેળે ઘૂં બાંધતા હોય છે ઘુઘરાઓ બાંધતા હોય ત્યારબાદ નૃત્ય કરે અને યુવતીઓ રીઝવવાનો પ્રયત્ન કરે છે આદિવાસીઓના મેળામાં લગ્ન સંબંધ પણ બંધાય છે મેં તમને કીધું ને કે આદિવાસીઓના મોટા ભાગના મેળાઓ છે એ જીવનસાથી પસંદગી મેળાઓ છે આવી બધી માહિતીઓ છે એકાબીજાને ઇમ્પ્રેસ કરવા માટે થઈ અને કરાતી આજે તો બધી ટેકનોલોજીનો સમય આવી ગયો પણ એ સમયે આ મેળાઓનું બહુ મહત્વ હતું અને આદિવાસી સંસ્કૃતિ એટલે કે અદભુત સંસ્કૃતિ હતી આ મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલ ઘોડા અને દેવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવોના સ્થાનકે મૂકી આવે છે અને મા માને છે કે દેવ તેઓને ખુશ કર્યા છે એટલે કે પોતાની જાતે એક માટીમાંથી કે એક આકૃતિ બનાવે જે પોતાના દેવતાને માનતા હોઈએ અને પછી મંદિર જે હોય ત્યાં મૂકી આવે અને એવું કહે કે એનાથી દેવને શું કર્યું કહેવાય ખુ ખુશ કહેવા કહેવાય પાવા છે ઢોલ છે તૂર છે પીહો જેવા સંગીતના વાદ્યો છે એ પણ આ મેળાનું શું છે આકર્ષણનું કેન્દ્ર છે કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિને જાળવનારો ઉજાગર કરનારો આ મેળો છે કયો કંવોંટનો મેળો છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે ઓકે નાવ જીપીએસસી ઓનલાઈન ઇઝ વેબ સંકુલ એટલે કે હવે જીપીએસસી ઓનલાઈન છે એ કયા નામથી ઓળખાય છે વેબ સંકુલના નામથી ઓળખાય છે ભંગુરિયા નો મેળો જો આવા તમે ક્યારે સાંભળવાની હોય ને આ આજ આપણી સંસ્કૃતિ છે આજ આપણી આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિમાં એનો પહેરવેશ છે એની ખાણીપીણી છે એની સંસ્કૃતિ છે એના મેળાઓ છે એમના લોકગીતો છે એમના લોકવાદ્યો છે આની જ બધાની વાત આવે અને એનો જ આ એક ટોપિક છે અને એકસો ને દસ ટકા સચિવાલયમાંથી મેળાના બે લેક્ચર લીધા છે બે કે ત્રણ સવાલ એકસો ને દસ ટકા પૂછા હે ને પૂછાય સાબિત કરી દેવાની જવાબદારી મારી છે ઓકે ત્યાર પછી જિલ્લાના કવાટ ખાતે હોળીના પૂર્વે રાઠવા જનજાતિ દ્વારા આ મેળાની ઉજવણી કરવામાં આવે છે તો આ મેળો પણ ભંગુરિયાનો મેળો પણ ક્યાં યોજાય છે છોટાઉદેપુર જિલ્લામાં યોજાય છે રાઠવા સ્ત્રી પુરુષો સંગીતના તાલે વાદ્યો હાથમાં લઈ અને નૃત્ય કરે છે આ તમે જે દ્રશ્ય તમને દેખાય છે એ ભંગુરિયાના મેળાનો છે ગોળ ગધેડાનો મેળો આદિવાસીઓનો સૌથી લોકપ્રિય મેળો આદિવાસીઓનો લોકપ્રિય મેળો આદિવાસીઓનો સૌથી વધારે પ્રિય અથવા તો આદિવાસીઓનો સૌથી વધુ લોકપ્રિય મેળો હોય તો એ આ ભાઈ જે લાકડાની ટોચ ઉપર ચડ્યા ને એ ગોળ ગધેડાનો મેળો એવું કહેવાય છે દાહોદ જિલ્લો છે અને દાહોદ જિલ્લાનો જેસવાડા એ લોકો સ્થાનિક લોકો ત્યાંના જેસાવાડા તરીકે ઓળખે કયા નામથી ઓળખે જેસાવાડાના નામથી ઓળખે અને એ જેસાવાડા જે છે અને ત્યાં દર વર્ષે હોળી ધૂળેટી દરમિયાન આ મેળાનું આયોજન થાય છે હોળી પછીના પાંચમ કે સાતમ કે પછી બારમા દિવસે આ નામ ફિક્સ હોય છે એ બધા લોકો ભેગા થઈને નક્કી કરતા હોય છે આપણે ખાસ યાદ રાખવાનું હોળી દરમિયાન આ મેળો ભરાય તો કે ત્યારે શું કરવામાં આવે તો કે સ્થળ નક્કી હોય અને ત્યાં આ બધા આદિવાસીઓ ભેગા થાય છે અને ત્યાર પછી એવું કહેવાય કે પચાસ થી સાહીઠ ફૂટ ઊંચું એક લાકડું છે એ ખુલ્લા મેદાનની અંદર ઊભું કરવામાં આવે અને એ લાકડું છે એના ઉપર તેલી પદાર્થ લગાવવામાં આવે કે જેથી કરીને ચડવું મુશ્કેલ બને અને એ જે લાકડું હોય અને એ લાકડાની ટોચ ઉપર એ લાકડાની આ ટોચ હોય અને એ ટોચ ઉપર ગોળની પોટલી લટકાવવામાં આવે શું આવે ગોળની પોટલી લટકાવવામાં આવે અને એ ગોળની પોટલી જે લટકાવેલી હોય છે અને એ ઉતારવા માટે આ આદિવાસી યુવકો એના ઉપર ચડવાની કોશિશ કરતા હોય છે અને એના ફરતી આદિવાસી યુતિઓ હોય એમના હાથમાં લાકડું અને પથ્થર હોય છે લાકડી અને પથ્થર હોય છે જેવો કોઈ યુવક આના ઉપર ચડવાની કોશિશ કરે કે એના ઉપર તરત વાર કરે અને આમ જે ગધેડાની જેમ માર સહન કરતા કરતા જે યુવક છે એ ટોચ ઉપર ચડી જાય અને એને વિજય ગણવામાં આવે છે જે ગોળની પોટલી ઉતારે છે એને વિજય ગણવામાં આવે છે આમ ગધેડાની જેમ માર ખાતા ખાતા આ ભાઈની જેમ ગોળની પોટલી ઉતારી અને બધાને ગોળ ખવડાવે અને એટલા માટે આ મેળાને શું કહેવાય છે ગોળ ગધેડાનો મેળો કહેવાય છે શું કહેવાય છે

પંચમહાલ વિસ્તારના ચૂલના મેળાની જેમ ગોળ ગધેડાના મેળાનું પણ આગવું મહત્ત્વ છે ક્યારે ભરાય પહેલાં તો ક્યાં ભરાય એ ખાસ યાદ રાખજો તો કે આ મેળો છે એ દાહોદ જિલ્લાના ક્યાં દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે ક્યાં ભરાય જેસાવાડા ખાતે એ ત્યાં આપણે જસવાડા કહીએ એ ત્યાંના સ્થાનિક લોકો જેસાવાડા કહે રેડી દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે ક્યાં હોળી પછીના પાંચમા અથવા તો સાતમાં કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે ગરબાડા તાલુકો છે કે દાહોદ જિલ્લાનો ગરબાડા તાલુકો છે અને એનું જેસાવાડા છે અને એ ગામે મેદાનમાં આ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે આ પ્રસંગે મેળામાં મેદાનની મધ્યમાં વીસથી પચીસ ફૂટ ઊંચો થાંભલો હોય અને એ થાંભલાની ટોચ ઉપર એ થાંભલાની ટોચ ઉપર શું લટકાવવામાં આવે તો કે એ ગોળની પોટલી લટકાવવામાં આવે તેના પર વિંધ પાણી અને માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટ બે આડા લાકડાના કટકા બેસાડવામાં આવે અને થાંભલાની ટોચ ઉપર ગોળની પોટલી લટકાવવામાં આવે અને દૂરથી જોતા ઈસુના ક્રોસ જેવું દેખાય જેવું લાગે છે જો આ વિશેષતા છે આ બધી મેળાની આ તમે જોવા ને મેળો તો બહુ મજા આવે એવો મેળો છે ઈસુના ક્રોસ જેવું દેખાય છે આ સ્તંભની બાજુમાં કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટી લઈ અને ઢોલના તાલે ગીતો ગાતી ગાતી નૃત્ય કરતી હોય છે અને કન્યાના ટોળામાંથી વચમાંથી કોઈ બે ત્રણ જુવાનીઓ છે એ થાંભલે ચડે છે જેઓ કોઈ ચડવાની કોશિશ કરે તો એ આદિવાસી કન્યા છે એમના ઉપર શું કરે છે છોટી વડે માર મારે છે છેક બંધાયેલી ગોળ પોટલી સુધી હાંસિલ કરે ઉપર સુધી સડી અને ગોળની પોટલી હાંસિલ કરે જો ને આ બધા સડવાની કોશિશ કરે છે આ એ તમને દેખાય છે આખું અને ગોળ ખાય અને ચારે બાજુ ગોળની ગાંગડી ઉડાડે છે આમ બધાની નજર ચૂકવીને નીચે કૂદી પડે છે આ પોટલીમાંથી ગોળ લેવા ગધેડાની જેમ માર ખાવો પડે છે અને પહેલાંના સમયમાં કોઈ જુવાનું ગધેડાની જેમ માર ખાય અને કન્યાના ઘેરામાંથી પસંદ કન્યાને પરણી શકતો પણ હવે આ જોવા મળતો નથી આ એક સ્વયંવરની યાદ તાજી કરાવતો કે પોતાની કલા દેખાડો અને યુવતી સાથે લગ્ન કરો પણ હવે આવું જોવા મળતું નથી ત્યાર પછી બીજો એક દાહોદ જિલ્લાનો અને બીજો એક કહેવાય કે એવો જ ગોળ ગધેડાની જેમ ગોળ ઘોડીનો મેળો દાહોદ જિલ્લાના બે મેળા એક આવશે ગાય ગોહરીનો મેળો અને બીજો આવશે ગોળ ગધેડાનો મેળો અને એવો જ રીતના અહીંયા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ક્યાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગાય ઘોડીનો મેળો ગોળ સોરી ગોળ ઘોડીનો મેળો યોજાય કયો યોજાય છે ગોળ ઘોડીનો મેળો યોજાય છે અને આ ગોળ ઘોડીનો મેળો સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કોઈ ખાતે યોજાય છે આ મેળામાં હળપતિ છે કૂંકણા છે ગામિત જાતિના લોકો આ ત્યાંના ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટે જાય છે અને ઉપયોગી માટીના વાસણો ખરીદે છે અને એકત્ર થાય છે ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ અહીંયા શું કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે આ દક્ષિણનો ગ્રામીણ ઓલિમ્પિક કહેવાય છે કેવો કહેવાય છે દક્ષિણનો ગ્રામીણ ઓલિમ્પિક કહેવાય છે જો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો તો કે આદિવાસી કોમની જ્યારે વાત આવે ને આદિવાસી કોમની તો કે અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે અલગ અલગ આદિવાસી કોમ વેચાયેલી છે તમે સુરતની અંદર જાઓ તો ત્યાં તમને હળપતિઓ છે ત્યાર પછી બીજા તો કે કુકણા છે ત્યાર પછી ગામિત છે તાપી અને સુરત જિલ્લામાં આવા જોવા મળશે તમે છોટા ઉદેપુર જિલ્લામાં જાઓ તો ત્યાં તમને કેવા આદિવાસીઓ જોવા મળશે તો કે રાઠવા કોમના આદિવાસીઓ જોવા મળશે તમે નડવ નર્મદા જિલ્લામાં જાઓ તો તળવી કોમના આદિવાસીઓ જોવા મળશે તમે દાહોદ જિલ્લામાં જાઓ તો ત્યાં તમને ભીલ કોમના અને અન્ય કોમના આદિવાસીઓ તમને જોવા મળે છે એટલે એક વસ્તુ તમે યાદ રાખજો કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ આદિવાસીઓ રહેતા હોય છે અને એ લોકો પોતાના મેળાની અંદર ભાગ લેતા હોય છે આ ગોળઘોડીનો મેળો ક્યાં યોજાય એ ખાસ યાદ રાખજો સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કુઈ ખાતે કોણ કોણ ભાગ લે તો કે હળપતિ છે કુકણા છે અને ગામી જાતિના લોકો આમાં સાપ્તાહિક એટલે કે જે મેં તમને કીધું ને આદિવાસી હાટ ભરાય છે અને એ હાટ ભરાય છે ને ત્યારે વાસણો લેવા જાય છે ત્યાં માટીના અને ત્યારે આ મેળાનું આયોજન થાય ગુજરાત સરકાર દ્વારા દક્ષિણના ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય ગાય ગોહરીનો મેળો મેં તમને અગાઉ કીધું કે ગા ગોળ ગધેડાનો મેળો અને ગાય ગોહરીનો મેળો આ બે મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે આ આ ગોહરીનો મેળો છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામ ખાતે કયા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામ ખાતે ગામનું નામ થોડુંક અઘરું છે એટલે યાદ બરાબર રાખજો નઢેલાવ ગામ ખાતે ત્રણ ત્રણસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને આ મેળામાં મુખ્યત્વે ભીલ જાતિના લોકો ભાગ લે છે હવે અત્યાર સુધીના આદિવાસીઓના જે આપણે મેળાઓ ભણ્યા અને એ બધા મેળાઓ છે મોટાભાગે હોળી ધૂળેટી દરમિયાન યોજાતા ક્યારે યોજાતા હોળી ધૂળેટી દરમિયાન યોજાતા પણ આ એકમાત્ર મેળો એવો છે કે ક્યારે બેસતા વર્ષ એટલે કે ભાઈ બીજ આપણે એને શું કહીએ બેસતા વર્ષ એટલે કે નૂતન વર્ષ કહીએ શું નૂતન વર્ષ અથવા તો બીજું શું કહીએ અથવા તો બીજો દિવસ એટલે કે આપણે એને ભાઈ બીજ તરીકે ઓળખીએ નૂતન વર્ષ અથવા તો ભાઈબીજના દિવસે આ મેળાનું આયોજન થાય છે આની અંદર શું હોય છે પહેલાં તો આ આદિવાસીઓ છે એ પોતાની ગાય માતાની દેવ ગાય માતાની પૂજા કરે છે અને એમને શણગારે છે ગાય માતાની પૂજા કરે છે શણગારે છે અને ત્યાર પછી એ ગાય માતાને ક્યાં લઈને આવે છે ગામના પાદરે લઈને આવે છે અને એક સાંકડી ગલીમાંથી એને પસાર કરે છે અને એ જે સાંકળી ગલીમાંથી આ ગાયો પસાર થાય છે અને એના રસ્તામાં આદિવાસીઓ સુઈ જાય છે અને એ આદિવાસી યુવક યુવતીઓ એમાં સૂઈ જાય છે અને એના ઉપરથી ગાયો પસાર થાય છે એ લોકો એવું માને છે કે આમ કરવાથી પોતાએ આગલા વર્ષની અંદર જે કંઈ પાપ કર્યા છે એમાં એમના પાપનો શું થાય છે નાશ થાય છે કારણ કે આ ગાય માતાની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તમે દ્રશ્ય જોઈ શકો છો રેડી આ રીતના ગાયને શણગારવામાં આ રીતના યુવકો સુજે છે એના ઉપરથી ગાય પસાર થાય છે તો આ મેળો એટલે ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામ ખાતે ભરાય અને ત્રણ હજાર વર્ષ જૂનો ત્રણસો વર્ષ જૂનો ઇતિહાસ છે અહીંયાનો આમાં મેં તમને કીધું એમ તો કે આ મેળાની અંદર જે પશુઓને શણગારી એમની પૂજા કરી ગાયને અને ત્યાર પછી એમના રસ્તામાં સૂઈ જવામાં આવે છે ગાય બળદને જુદા જુદા રંગ અને મોરપી શણગારી અને ગામના સરપંચની ગાયની પૂજા કરી અને શરૂઆત કરવામાં આવે છે પછી આવે ચાળિયાનો મેળો આમાં પણ પ્રોપર વિસ્તાર નહીં આવે પણ જિલ્લાઓ તમારે યાદ રાખવો છે પંચમહાલ વડોદરા ભરૂચ અને દાહોદ આ ચાર જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ બે ભેગા વડોદરા અને ભરૂચ બે ભેગા યાદ રાખવાના એટલે કે ચાર જિલ્લાઓ પંચમહાલ છે દાહોદ છે વડોદરા છે અને ભરૂચ આ ચાર જિલ્લાઓ આવશે અહીંયા કદાચ દાહોદ નહીં હોય આદિવાસીઓમાં આ ચાળિયાના મેળાના હોય છે જેમ તમે જેમ તમે આગળ જોયો કયો તો કે આગળ તમે જોયો આપણો ગોળ ગધેડાનો મેળો કયો જોયો ગોળ ગધેડાનો મેળો અને એ જ રીતના આ ગોળ ગધેડાના મેળા જેવો જ મેળો છે એક ચાળીઓ બનાવવામાં આવે શું બનાવવામાં આવે ચાળીઓ બનાવવામાં આવે ચાળીઓ એટલે ગામની અંદર જે આપણે પાકના રક્ષણ માટે બનાવીને અને તો આ જે ચાળીઓ બનાવવામાં આવે છે એ ચાળીઓ ખાસ કરીને એનું માથું છે એ નાળિયેરમાંથી બનાવવામાં આવે એમાં કિંમતી વસ્ત્રોની એને પાઘડી પહેરાવવામાં આવે અને ત્યાર પછી કોડિયાની એને આંખો કરવામાં આવે અને આ જે ચાળીઓ છે એમની આ ઝાડ હોય અને એ ઝાડની ટોચ ઉપર લટકાવી દેવામાં આવે અને ત્યાર પછી એ જે ચાળીઓ ઉતારવા માટે આદિવાસી યુવકોમાં હરીફાઈ યોજાય છે અને ફરતી આદિવાસી યુવતી હોય એ પોતે માર મારે છે એમને અને એ માર ખાતા ખાતા જે ચાળીઓ ઉતારે એને વિજય ગણવામાં આવે છે અને એને ચાળિયાની પાઘડી છે શું આપવામાં આવે છે ભેટમાં આપવામાં આવે છે ઓકે તો કે પંચમહાલ છે વડોદરા છે ભરૂચ છે જિલ્લાના આદિવાસી ચાળિયાનો મેળવન કરે હોળી પછી તરત તુરંત યોજાતા આ આદિવાસી લાકડાનો એક ચાળીઓ બનાવી નાળિયેરનું માથું બનાવે કોડિયાની આંખો બનાવે માથે કપડું બાંધે એટલે કે પાઘડી બાંધે અને નવા કપડાં પહેરાવી ચાળી અને ઊંચી ઝાડની ટોચે લટકાવી દે આ ઝાડ નીચે આદિવાસી નૃત્ય કરે છે અને ઝાડ પરથી ચાળીઓ ઉતરવા માટે યુવાનોમાં રીફાઈઓ યોજાય છે અને ઝાડ ઉપરથી ચડતા યુવાનોને નૃત્ય કરતી યુવતીઓ છે એમના ઉપર માર મારે છે સોટી અને પથ્થના નાના ટુકડા વડે અને એ માર સહન કરતાં જે ચાળીઓ ઉતારે એને શું ગણવામાં આવે છે વિજય ગણવામાં આવે છે અને એને ચાળિયાની પાઘડી શું આપવામાં આવે છે ભેટમાં આપવામાં આવે છે એ ચાળિયાનો મેળો ડાંગ દરબાર આમ તો આપણે આને મહોત્સવ પણ ગણી શકીએ અને આને આપણે મેળો પણ ગણી શકીએ ડાંગ દરબારની જ્યારે વાત આવે તો આ ડાંગ દરબાર છે આ એક ડાંગ જિલ્લાની આગવી ઓળખ છે અને ડાંગ શરૂઆત જિલ્લા થાય તો એ પણ યાદ રાખજો ડાંગી નૃત્યથી થાય છે થાય છે ડાંગી નૃત્યથી થાય છે આ સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળીના દિવસે નાંગના મુખ્ય મથક આહવા ખાતે ભરાય છે નાંગનું મુખ્ય મથક છે આહવા અને આહવા ખાતે ભરાય છે આમ તો અત્યાર સુધીના જેટલા પણ એમાં પૌરાણિક મહત્વ આવે છે પણ આ ડાંગ દરબારમાં પૌરાણિક મહત્વ નથી આ બ્રિટિશ દરમિયાન શરૂ થયેલો આ મેળો છે એવું કહી શકાય કે ડાંગ જિલ્લાના જે સરદારો હતા અને એને કંટ્રોલ કરવા માટે આ જે અંગ્રેજો હતા એને દર મહિને અથવા તો દર વર્ષે અમુક રકમ આપતા અને એ રકમ આપવા માટે એક મેળાનું આયોજન કરતા એ મેળો એટલે કયો આપણો ડાંગ દરબાર આજે એમના સરપંચો એમાં ભાગ લે છે આવા ખાતે ડાંગ જિલ્લાના આવા ખાતે આ મેળો ભરાય છે ઓગણીસો ને બેતાલીસ સુધી ડાંગ જિલ્લાના વહીવટી વહીવટ ભીલ રાજાઓના ભીલ રાજાઓ કરતા એટલે કે પહેલાં ચલિયાણા પ્રથા હતી અને એ ચલિયાણા પ્રથા અંતર્ગત આમનો વહીવટ આ જે ઓગણીસો ને બેતાલીસ સુધી કોણ કરતા આ ભીલ રાજાઓ કરતા અને ત્યાર પછી ભારત આઝાદ થયા પછી ચલિયાણા પ્રથા શરૂ થઈ અને એ ચલિયાણા પ્રથા અંતર્ગત એમને આજે પણ રકમ આપવામાં આવે છે બાકી બધે ચલિયાણા પ્રથા રદ થઈ ગઈ પણ અહીંયા હજુ ચાલુ છે એવું કહેવાય છે ઓકે ઓગણીસો બેતાલીસ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ કરતા હતા એ જ વર્ષે ડાંગ જિલ્લાના કેટલાક જંગલના પટ્ટા બ્રિટિશરોને આપવામાં આવ્યા અને તેના ફળ સ્વરૂપે બ્રિટિશરો ડાંગ દરબાર ભરી અને એમને વાર્ષિક સલિયાણા આપતા હતા રેડી અને આ પ્રથા આજે પણ આપણે ચાલુ રાખેલી છે એટલે કે એટલા માટે મેં તમને કીધું કે આ બ્રિટિશ કાળ દરમિયાન શરૂ થયેલો મેળો છે ડાંગ દરબારમાં ડાંગના આદિવાસીઓને સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવે છે આ મેળાનું આયોજન ડાંગ જિલ્લાના પ્રશાસન દ્વારા અને એમના ફરિયાદોનું નિવારણ અને ડાંગ જિલ્લાના કલેક્ટર દ્વારા કરવામાં આવે છે અહીં તેમના ડાંગી નૃત્ય અને આપણે બીજા શબ્દોમાં ચાળો નૃત્ય પણ કહીએ શું કહીએ ચાળો નૃત્ય પણ કહે છે આના કેટલા સત્યાવીસ પ્રકારના તાલ હોય છે રેડી અને એમાં સૌથી જાણીતું નૃત્ય હોય ડાંગી નૃત્યનો કોઈ ચાળો નૃત્ય જાણીતું હોય તો એ છે માળીનો ચાળો નૃત્ય કયું છે માળીનો ચાળો નૃત્ય જાણીતું છે ઓકે અને એની શરૂઆત ડાંગ દરબારની શરૂઆત એ ચાળો નૃત્યથી થાય છે અને આ ડાંગ દરબારની વિશેષતા ચાળો નૃત્ય છે કાળિયા ભૂતનો મેળો કયો કાળીયા ભૂતનો મેળો સામાન્ય વિવિધ શિલ્પો અને ગરાસિયા ભીલ વિવિધ નૃત્ય કરે છે અને હાથથી બનાવેલ ટેરાકોટા શિલ્પની એ વિવિધ વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે અને ટેરાકોટા કોટા ટેરાકોટા એટલે પકવેલી માટી થાય શું થાય પકવેલી માટી અને એમાંથી વિવિધ આકારો આપી અને વિવિધ દ્રશ્યો સોરી વિવિધ આકારો આપી અને મૂર્તિઓ બનાવવામાં આવે છે અને એ શિલ્પોની શું કરે છે ઊંજા કરે છે જુઓ તમે આ બધા ટેરાકોટા પકવેલી માટીમાંથી જ બનાવેલું હોય પણ એ પકવેલી માટી એટલે આપણે એને કહીએ છીએ રેડી કરવામાં આવે છે ઓકે નાગધરાનો મેળો સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે નવેમ્બર મહિનામાં ગુજરાતના ભીલ ગરાસિયા જાતિના લોકો કયા તો કે સાબરકાંઠા જિલ્લામાં શામળાજી ખાતે નવેમ્બર મહિનામાં ગુજરાતના ભીલ અને ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા પ્રાર્થના કરે છે કયા નાગધરાના મેળાની આ નાગધરાનો મેળો છે એનું પણ ઘણું બધું મહત્ત્વ છે હવે વાત કરવાની છે પાલદ વાવનો મેળો પાલદડ વાવના મેળાની જો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો છે અને સાબરકાંઠા જિલ્લાની જે વિજયનગર તાલુકો છે અને ત્યાં પાલદડ આવેલું છે અને એ જે પાલદઢ વાવ છે અને ત્યાં આદિવાસીઓનું એક આંદોલન થયેલું અને એ આંદોલનમાં ઘણા બધા આદિવાસીઓ શહીદ થયેલા અને એમની યાદમાં આ પાલદઢ વાવના મેળાનું આયોજન કરવામાં આવે છે આમ તો જે સાબરકાંઠા જિલ્લો છે અને તેનો વિજયનગર તાલુકો છે અને એના પોળોના જંગલો આવેલા છે અને ત્યાં પોળોત્સવનું પણ આયોજન થાય છે ઓકે સાબરકાંઠા જિલ્લો અને વિજયનગર તાલુકો અને એનું પાલગઢ વાવ છે ત્યાં આદિવાસી આંદોલનનું રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક છે ઓગણીસો બાવીસમાં જે બ્રિટિશરો છે એના દ્વારા અહીંયા હત્યાકાંડ કરવામાં આવેલો અને એવું કહેવાય છે અને ગુજરાતના જલિયાવાલા બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા હત્યાકાંડ જે થયેલો અને એ હત્યાકાંડ છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલો અને આ જે હત્યાકાંડ છે એની પાછળનું કારણ તો કે અંગ્રેજો દ્વારા કર નીતિમાં શું કરવામાં આવેલો વધારો કરવામાં આવેલો અને એની વિરોધમાં સ્થાનિક નેતા અને એનું નામ હતું મોતીલાલ તેજાવતની આગેવાનીમાં એક લડત ચાલુ થયેલી અને જેમાં બારસો કરતાં વધારે આદિવાસીઓ શહીદ થયેલા એટલા બારસો કરતાં વધારે આદિવાસીઓ શહીદ થયેલા અને એમની યાદમાં આ પાલદવાનો મેળો છે એ ભરાય છે આવા તો ઘણા બધા આંદોલનો છે આવા તો ઘણી બધી બાબતો છે કે જેનાથી આપણે અજાણ છીએ અને તમે હિસ્ટ્રીનો ટોપિક પણ ગણી શકો કારણ કે આવા જ્યારે સવાલો પૂછાતા હોય ને ત્યારે આપણને આવડતા નથી આ ઘટનાની જલિયાવાલા બાગ ગુજરાતની જલિયાવાલા બાગ સાથે સરખાવવામાં આવે છે આદિવાસીઓની શહાદતને બિરદાવવા માટે સાત માર્ચ હવે જો આગળના બધા મેળાઓ હતા એ મોટા ભાગના મેળાઓ ગુજરાતના વિક્રમ જ્યારે આ મેળો છે એ સાત માર્ચના રોજ એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે ભરાય છે અને ગુજરાત સરકાર દ્વારા અહીં શહીદ સ્મારક બનાવવામાં આવેલું છે શું આવેલું છે ગુજરાત સરકાર દ્વારા અહીં શહીદ સ્મારક બનાવવામાં આવેલું છે આજે તમને દેખાય છે શ્રી ગણેશ નવંત ઓગણીસો તેતાલીસ મહાસદ ના રોજ આ આખી આખી ઘટના બનેલી એમનું આખું શહીદ સ્મારક પણ બનાવેલું છે પોશીનાનો મેળો તો કે સાબરકાંઠા જિલ્લાના ખેડ ખાતે આ પોશીનાનો મેળો ભરાય છે ભરાય છે પોશીના વિસ્તારમાં સાબરમતી અને સંગમ સ્થળે ભરાતા પોશીના પટ્ટીના આદિવાસીઓ પોતાના દિવંગત સગાઓના શ્રાદ્ધ કરે છે અને ત્યારે ચૈત્ર સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે આવા નાના નાના મેળાઓ છે આમાંથી સવાલ પૂછવાની સંભાવના ઓછી છે છતાં પણ આપણે લઈ લીધો છે ગાંધી મેળો અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ફાગણવદ પાંચમ આ ફાગણવધ પાચમને આપણે રંગપંચમી પણ કહીએ છીએ શું કહીએ છીએ રંગપંચમી પણ કહીએ છીએ અને એ રંગપંચમીના દિવસે સર્વોદય આશ્રમ ખાતે ગાંધી મેળો ભરાય છે આ મેળામાં ખાસ કરીને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થાય છે કે જે સમાજ સુધારાને લગતી પ્રવૃત્તિ જેમ કે એમાં દારૂબંધી છે મહિલાઓને પોતે કઈ રીતે પોતાની આજીવિકા મેળવી શકે એના માટે છે ખેતીવાડી વિકાસના પ્રદર્શનો છે આ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિનું શું કરવામાં આવે છે પ્રદર્શન કરવામાં આવે છે આ ઉપરાંત આદિવાસીઓ છે એમની જે કળાઓ છે એમનું પણ આખું પ્રદર્શન થાય છે નશીલા પદાર્થોના સેવન કરતા અને તેના ઉપર પ્રતિબંધ લાગવા માટે આ મેળાનું આયોજન થાય પ્રાર્થના સભા છે દાંડિયારા છે ખેલકૂદ છે વગેરેનું આયોજન કરવામાં આવે છે નો મેળો અથવા તો મહીસાગરના મેળાઓ મહીસાગર જિલ્લાની અંદર જેટલા પણ મેળાઓ ભરાય છે એની આપણે કોમનલી વાત કરીશું બધા નાના નાના મેળાઓ છે પણ કદાચ તમને આને લગતો કોઈ શોર્ટ અથવા તો નાનો એવો ક્વેશ્ચન પૂછાય છે ક્યારેક તો એના માટે થઈ અને આપણે બધા ભેગા કરીને લીધેલા છે મહીસાગરના મેળાઓ આ બહુ સરસ મજાનું નામ આપેલું છે ત્યાંના મહીસાગર જિલ્લાના આદિવાસીઓ દ્વારા મહીસાગર જિલ્લાની વસ્તી ગીતા આદિવાસીઓ બહુલ મેળા કલેશ્વરી છે સાનકુંડાનો શિવરાત્રિનો મેળો છે સંતરામપુરનો મેળો છે ઘોડિયારનો મેળો છે બટકવાડાઓનો આંબલી અગિયારસનો મેળો છે માલવણનો ચાળિયાનો મેળો છે ખડોદી અને ખાનપુરના ઝાલાનો મેળો વગેરે મેળાઓ ઉલ્લેખનીય છે કે આ મહીસાગર જિલ્લાની અંદર આવા બધા મેળાઓ ભરાય છે રેડી આ ખાલી મેં તમને ઉપર છડી માહિતી આપી કદાચ તમને પૂછાઈ જાય કે બટકવાળાઓનો આમલી ઘેટનો મેળો ક્યાં ભરાય તો એ ક્યાં આવશે તો કે એ આવશે મહીસાગરમાં ઓકે ત્યાર પછી બીજી વાત ડેમ પાછે ઓકેયારના ડુંગરમાં ડુંગર પર મહાસુદ પૂનમના દિવસે મેળો ભરાય છે ત્યાર પછી નિસંતાન દંપતીઓ પોતાની સંતાન પ્રાપ્તિઓ માટે બાધા પ્રાપ્ત થતા બાધા રાખે છે અને ઘોડિયા ચડાવવાની ઘોડિયા ચડાવતા હતા એટલા માટે ઘોડિયા પરથી ઘોડિયાર નામનું નામ પડ્યું હતું ઓકે હવે જોવો આ જે મેળો છે એ ખાસ કરીને આદિવાસીઓ છે જેમને બાળક ના થતો હોય અને એ લોકો પોતાની ટેક રાખે છે અથવા તો બાધા રાખે છે અને જ્યારે એમને બાળક પ્રાપ્તિ થાય છે અને એ સમય દરમિયાન એ લોકો ત્યાં ઘોડિયા ચડાવે છે એટલા માટે આને એવું કહેવાય છે કે ઘોડિયાનો મેળો અથવા તો ઘોડિયા ડેમનો મેળો એવું પણ કહેવાય છે ઓકે ત્યાર પછી વાત કરીએ કે કડાણા અને સંતરામપુર નજીક આવેલા સાતકુંડામાં ચોમાસાના ધોધને લીધે પ્રવાસીઓને આકર્ષે છે અને અહીં પ્રાચીન શિવ મંદિરના સાનિધ્યમાં શિવરાત્રી સુંદર મેળો ભરાય છે જ્ઞાનપીઠ વિજેતા પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ રચના મળેલ જીવ એટલે કે મળેલા માં પણ જન્માષ્ટમીનો મેળો ઘણા સમયથી જૂનો મેળો છે ઓકે પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલ છે અને એમણે એક લખેલી છે મળેલા જીવ શું લખેલું છે મળેલા જીવ કાંજી અને જીવી આના બે પાત્રો છે કાનજી અને જીવી આના બે પાત્રો છે એમણે એવું કહેવાય કે આંતરરાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવનાર જો કોઈ એમની કૃતિ હોય તો એ મળેલા જીવ છે બંનેના પ્રેમની વાત કરે છે બંનેના જે પ્રેમ થાય છે કાંજી અને જીવીને આજે તમે જોવો છો મળેલા જીવ પન્લા પન્નાલાલ પટેલની હકીકતમાં એવું કહેવાય છે કે જ્યારે આ બંને વચ્ચે પહેલી મુલાકાત થાય છે ક્યાં મેળા ક્યાં થાય છે તો કે આ મેળાની અંદર થાય છે અને ત્યાં બંનેની મુલાકાત થાય ને પછી બંનેનો પ્રેમ આગળ વધે છે ઘણી બધી આમાં બહુ સરસ મજાની પન્નાલાલ પટેલે વાતો કરેલી છે કે અંતે એવું કહેવાય કે બંનેના લગ્નની વાત આવે છે પરંતુ બંનેના લગ્ન થતા નથી અને એમનો જ આ જે કાંજી છે જે જીવીને પ્રેમ કરતો હોય છે અને એ કાંજી જ એમના લગ્ન બીજાના ગામના વાળન સાથે કરાવે છે અને ત્યાર પછી એ જે કાંજી છે એ પોતાનું જે ગામ છે એ છોડી અને પછી પ્રદેશ જતો રહે છે અને ત્યાર પછી જીવી છે પાગલ થઈ જાય છે અને આવી ઘણી બધી સરસ મજા વાતો કરી હોય તો આ અને જ્યાં મિલન થયેલું એ મેળો એટલે કે આ મેળો રેડી અને એ મળેલા જીવ કોની છે તો કે પન્નાલાલ પટેલની છે ઓકે ત્યાર પછી રવેડીનો મેળો આ મેળાનું આયોજન સંતરામપુર ખાતે ભાદરવી પૂનમના પૂનમથી પૂનમ ત્રણ દિવસ સુધી થાય છે આ જૈન મેળો છે પરંતુ સાથે સાથે સ્થાનિક આદિવાસી પ્રજાઓ પણ ભાગ લે છે સંતરામપુર ખાતે સુકી નદીના કિનારે પ્રતાપપુર વિસ્તારમાં વર્ષોથી પરંપરાના ભાગરૂપે રવેડીનો મેળો ભરાય છે કોનો મેળો છે તો કે આ પહેલો મેળો એવો આવ્યો કે જેને આપણે જૈન મેળાઓ તરીકે ઓળખીએ એમાંથી પહેલો મેળો એટલે કે આ કયો આવશે રવેડીનો મેળો આમાં ભલે જૈન ધર્મનો મેળો રહ્યો પરંતુ આમાં ઘણા બધા આદિવાસીઓ પણ ભાગ લે છે અને એટલા માટે એને આપણે કયા મેળા તરીકે આદિવાસીઓના મેળા તરીકે ગણીએ છીએ જૈન ધર્મના પર્યુષણ ઉત્સવની સમાપ્તિના બીજા દિવસે આ મેળાનું આયોજન થાય છે પર્યુષણ ખાસ કરીને આ બહુ શબ્દ પ્રખ્યાત છે પર્યુષણ એટલે એ લોકો આમ તો કહીએ કે આપણે ચાતુર્થ માર્ચ કહીએ છીએ કે ચાર મહિના સુધી બહાર નથી નીકળતા એવો એ જ રીતના એનું પર્યુષણ આવે છે અને એ જ પ્રયુષણ હોય છે અને તેના બીજા જ દિવસે આ મેળાનું શું થાય છે આયોજન થાય છે સવાલ તમને પૂછાય કે રવિડીનો મેળો છે કયા ધર્મનો મેળો છે તો જૈન ધર્મનો મેળો આવશે આ મેળામાં સંતરામપુર ખાતે આવેલા આદિનાથ મંદિરથી ચાંદીની રવેડી એટલે કે રથ એટલે તો આપણે પાલખી કહીએ છીએ એ યાત્રા કાઢવામાં આવે છે અને પ્રતાપપુર મંદિર ખાતે લાવવામાં આવે છે જો બીજું તમને સવાલ આવો રવેડી જેવો સવાલ તમને બીજો કે આ રવેડી છે એ બીજે ક્યાં કાઢવામાં આવે છે તો કે આપણે જૂનાગઢની અંદર જે ભવનાથનો મેળો ભર્યા અને એ ભવનાથના મેળામાં પણ શું કાઢવામાં આવે છે રવેડી કાઢવામાં આવે છે જો જૂનાગઢનો મેળો હોય તો આ મેળાનું નામ આવે રેડી આમાં સાંદીની શું કાઢવામાં આવે છે રવેડી કાઢવામાં આવે છે આ સમયે સ્થાનિક લોકો રંગબેરંગી પોશાક પહેરી અને ઢોલ સાથે નૃત્ય કરતાં કરતાં આ મેળામાં ભાગ લે છે આ મેળો દાહોદ છે પંચમહાલ છે આ પંચમહાલના આદિવાસી પ્રજા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિ અને સમન્વય સ્વરૂપે પ્રેમ ભાવ અને ભાઈચારાની ભાવના કહેવાય છે રેડી તો આ રવેડીનો મેળો મૂળ કોની સાથે તો કે જૈન ધર્મ સાથે જોડાયેલો છે એવો જ એક મેળો છે માનગઢનો મેળો આ જેમ આગળ આપણે વાત કરેલી કે ગુજરાતના બીજા જલિયાવા જલિયાવાલા બાગ કાંડ બનેલો અને એવી જ રીતના ત્યાં મેળો યોજાય છે અને શહીદ સ્મારક આવેલું છે એવો જ આ રાષ્ટ્રીય ચેતના સાથે જોડાયેલો કોઈ મેળો હોય તો એ છે માનગઢનો મેળો આ માનગઢનો મેળો છે આદિવાસી સંસ્કૃતિની રાષ્ટ્રભાવના વ્યક્ત કરતો મેળો છે માક્ષર સુદ પૂનમ જેમાં ઓગણીસો ને એકત્રીસમાં મહિસાગર જિલ્લાના માનગઢ ખાતે આદિવાસીઓ શહીદ થયેલા અને એની શહાદતને યાદ કરવા માટે આ મેળો ભરાય છે પાલદ વાવ પાલઢ વાવ છે પાલદ વાવ છે એ મેળો પણ આદિવાસીઓની શહીદીની યાદમાં ભરાય છે જ્યારે તમને બીજો એવો સવાલ પૂછાય તો માનગઢનો મેળો છે એ પણ જે આદિવાસીઓ પોતાની લડત આપતા આપતા શહીદ થયેલા અને એની યાદમાં ભરાય છે આવા તો લાખો ઇતિહાસો છે ગુજરાતની અંદર લાખો ઘટનાઓ બને સૌરાષ્ટ્રની અંદર જાઓ તો ગામડે ગામડે આવા ઇતિહાસો છે અને એ લોકો ખાસ કરીને દેશને આઝાદી અપાવવા માટે થઈ અને ઘણા બધા લોકો લડી લડી અને મૃત્યુ પામેલા પણ એવું કહેવાય ને કે એ બધા લોકોને એટલા બધા ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું અને એટલા માટે જ આજે અકબર મહાન છે અને ઔરંગઝેબ મહાન છે તો મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે આવા ઘણા બધા લોકો એના સિવાય પણ ઘણા બધા લોકો એવા છે કે જેમણે પોતાના રાષ્ટ્ર માટે પોતાના દેશ માટે થઈને પોતાના બલિદાનો આપેલા છે માનગઢનો મેળો બ્રિટિશ રાજ સામે ગોરુ દુનિયા ધર્મની શરૂઆત કરી અને બ્રિટિશ હુકુમન સામે લડી અને હક અપાવ્યો અને સાબરમતી જેલમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારે તેસઠમાં વન વનનું અહીંયા શું કરેલું છે તો કે લોકાર્પણ કરેલું છે એટલે કે માનગઢમાં કયા તો કે ગોવિંદ ગુરુ વન આવેલું છે કયું વન આવેલું છે ગોવિંદ ગુરુ વન આવેલું છે આંબલી આ ઓલરેડી આપણે આગળ વાત કરી જાય છે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે

આ ખખો હલોનો મેળો છે આમ તો આપણે સૌરાષ્ટ્રમાં જઈએ ને તો સૌરાષ્ટ્રની અંદર એવું કહેવાય છે કે આપણે બાર વર ખાસ કરીને આસો વદ ચૌદસ જેને આપણે કાળી ચૌદસ કહીએ શું કહીએ છીએ કાળી ચૌદસ અને એ કાળી ચૌદસના દિવસે આપણે સૌરાષ્ટ્રની અંદર કકળાટ ગાઢવો કહીએ શું કહીએ કકળાટ ગાઢવો કકળાટ ગાઢ એ કકળાટ કાઢવાની પરંપરા જ અહીંયા કઈક અલગ રીતે ઉજવવામાં આવે છે એને હલો કહેવાય છે શું કહેવાય છે હલો કહેવાય છે પંચમહાલ જિલ્લાની અંદર જે દિવાળીની તહેવારની આસપાસ આ મેળાનું આયોજન થાય છે આ માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી તેમાં મરચું મીઠું અને એનો ધુમાડો કરી અને આખા ગામની અંદર ફેરવવામાં આવે છે અને ત્યારબાદ આખા ગામમાં કોડિયાની ફેરવવામાં આવે છે અને ત્યારબાદ કોડિયું ગામની બહાર ફેંકી દેવામાં આવે છે એવી માન્યતા છે કે આ પ્રકારની વિધિ કરવાથી સમગ્ર ગામમાં એક તો રોગ અને બીજું કે એમના જે પાલતુ પ્રાણીઓ છે એમની રક્ષા થાય એ માન્યતા છે કે વિધિ પ્રમાણે સમગ્ર ગામમાં સુખ શાંતિ રહે મતલબ કે એમના ઢોર ઠાકર છે એ સલામત રહે એમના બાળકો છે એ સલામત રહે અને સ્વસ્થતા જળવાઈ રહે અને એટલા માટે ગામની અંદર ખખોલો કાઢવામાં આવે છે ત્યાર પછી ગળદેવનો મેળો દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં જો આ સવાલ પૂછાઈ ગયેલો છે દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં ધૂળેટીના દિવસે ભરાતો મેળો છે કોઈ બાળક શરીરે ગળતું હોય તો તેમના માતા પિતા બાળકની બીમારી દૂર કરવા માટે ગળદેવની બાંધા રાખે છે અને સાગડિયા પરિવારમાં તેનું આયોજન થાય છે આ જે મેળો તમે જોવો છો અને એ મેળો એટલે કયો આવશે આપણો ગળદેવનો મેળો કયો આવશે આ છે તમારો ગળદેવનો મેળો કયો ગળદેવનો આ તમે એનું દૃશ્ય જોવો છો આ છે આદિવાસીઓની પરંપરા છે જુઓ જ્યારે આપણી પાસે આધુનિક ટેકનોલોજી નહોતી અને ત્યારે આ રીતના એક આવા દ્રશ્યો ઊભા કરીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવતું રેડી આપણે કહીએ ને ચકડોળ તો આવી રીતના ચકડોળ જેવું બનાવવામાં આવતું રેડી સાગડિયા પરિવાર દ્વારા તેનું શું કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે ગળદેવનો મેળો મોસ્ટ આઈએમપી છે સવાલ પૂછાઈ શકે છે ઓકે કડાણાનો માય પૂનમનો મેળો કડાણાનો માય પૂનમનો મેળો માય પૂનમનો મેળો છે એ નદીનાથ મહાદેવ આવેલા છે અને એના નજીકમાં ભ બાવાજી બંને જગ્યાએ ભરાય છે એટલે કે નદીનાથ મહાદેવ અથવા તો એની નજીકમાં બીજું મંદિર આવે છે ભેકોટિયા બાવાજી અને ત્યાં બંનેમાંથી કોઈ એક સ્થળે ભરાય છે મહાશુદ પૂનમના દિવસથી ત્રણ દિવસ સુધી ભરાય છે મહાશુદ પૂનમથી ત્રણ દિવસ સુધી ભરાય છે ભેકોટિયાનો ડુંગર ખૂબ જ ઊંચો હોવાથી ભેકોટિયા નામે અમર થઈ ગયેલા આદિવાસી મહાપુરુષોની પૂજા કરવામાં આવે છે આ મેળામાં રાજુડી રાજુડી છેલ રાજુડીનો ઝોલો લાગ્યો માય પૂનમનો મેળો છેલ લાગ્યો આ એક સોંગ પ્રખ્યાત છે ત્યાંનું કે રાજુડી રાજુડી માજુડીનો મેળો ઝોલો લાગ્યો માય પૂનમનો મેળો લાગ્યો છેલ રાજુડીનો ઝોલો લાગ્યો આવો એક કહેવત પ્રખ્યાત છે તમને સવાલ પૂછે કે આ કયા મેળાની કહેવત છે તો કયા આવશે કડાણાની માય પૂનમનો મેળો ગુ મધ્ય ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું શું છે પ્રતિનિધિત્વ કરે છે કયો કનાળાનો માય પૂનમનો મેળો રેડી ત્યાર પછી દાંડા રોપણીનો મેળો રોપણીનો મેળો તો કે દાહોદ જિલ્લાના હોળીના પંદરમાં દિવસ પહેલાં હોળીના પંદર દિવસ પહેલાં હોળી પ્ર પ્રગટાવવા માટે ગામમાં ચોકમાં સ્તંભ રોપવામાં આવે છે આ સ્થળે રોપણી કહે છે દાહોદ જિલ્લો છે અને એ હોળીના પંદર દિવસ પહેલાં પ્રાગટ્ય માટે ચોકમાં સ્તંભ રોપવામાં આવે છે અને એને કહેવાય રોપણીનો મેળો જો આ તમને જે બધી પ્રથા દેખાય છે ને આ રોપણીનો મેળાની છે કઈ છે રોપણીના મેળાની છે આદિવાસીઓની પરંપરા ઘણી બધી અલગ છે અને એ પોતાની પરંપરા જાળવી રાખે છે આજે પણ તમે બધા આદિવાસી વિસ્તારમાં જાઓ તો ત્યાં તમને આવા અનેકવિધ પ્રકારના મેળાઓ છે એ જોવા મળશે ઓકે દેવોગરાનો મેળો અથવા તો આનું બીજું નામ છે પાંડુરી માતાનો મેળો કયો છે પાંડુરી માતાનો મેળો પાંડુરી માતાના મેળાની જો વાત આવે અથવા તો દેવ મોગરાના મેળાની વાત આવે તો કે અહીંયા જે નર્મદા જિલ્લો આવેલો છે અને નર્મદા જિલ્લાના સાગબા સાગબારા તાલુકો આવેલો છે અને એ સાગબારા તાલુકામાં કહ્યું તો કે દે મોગરા ગામ આવેલું છે અને અહીંયા પાંડુરી માતાનો મેળો આવેલો છે છે કોનો પાંડુરી 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 માતાનું મંદિર આવેલું આ માતા માતા એટલે એટલે કોણ તો કે કે એ પાંડવોની માતા કુંતી કોણ આવશે પાંડવોની માતા કુંતી આ પાંડવોની માતા કુંતી છે અને એના ભારતમાં બે જગ્યાએ મંદિર આવેલું છે એક તો આવશે દેવ મોગરા ખાતે ક્યાં આવશે દેવ મોગરા ક્યાં નર્મદા જિલ્લામાં અને બીજું આવશે મહેસાણા જિલ્લાના આસચોલ ખાતે મહેસાણા જિલ્લાના આસજોલ ખાતે આ પાંડુરી માતા છે એ પાંડુરી માતા ખાસ કરીને એ આદિવાસીઓમાં એ પણ નર્મદા જિલ્લાના તળવી કોમના આદિવાસીઓની કુળદેવતા તરીકે ઓળખાય અહીંયાના સ્થાનિક આદિવાસીઓ છે એ પાંડુરી માતાને કયા નામથી યહા મોંગી માતા માતાના નામથી ઓળખે છે એટલે આ જે મેળો છે એ યહા માતા એટલે કે દેવમોગરા ગામની અંદર ભરાતો મેળો હોવાથી આનું નામ શું છે દેવમોગરાનો મેળો અથવા તો પાંડુરી માતાના મેળા તરીકે ઓળખાય છે નર્મદા જિલ્લો છે અને એમાં ખાસ કરીને તળવી કોમના આદિવાસીઓ છે એમનો મેળો છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે ધૂળેટીના તહેવાર દરમિયાન આ મેળો ભરાય છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત ના કહી શકીએ આપણે પણ છતાં પણ એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો અહીં પાંડુરી માતાનું મંદિર આવેલું છે કર્ણદેવ વાઘેલાના સેનાપતિ ચંદાજી ચાંદાજીએ અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે અહીં નિવાસ કરેલો જો પણ એક મહત્વની ઇતિહાસની વાત આપણે અહીંયા લઈ લીધી સાથે તો કે અહીંયા જે કર્ણદેવ વાઘેલા એવું કહેવાય ને કર્ણ ઘેલો એ કર્ણદેવ ઘેલાનો સેનાપતિ હતો ચાંદાજી અને એમણે અલાઉદ્દીન જ્યારે આક્રમણ થયું ત્યારે શું કરેલું એમણે તો કે અહીંયા નિવાસ કરેલો દેખાય છે ને એ પાંડુરી માતાનો મેળો અથવા તો દેવમોગરાના મેળાની વાત છે અહીંયા જે તમને બધા દ્રશ્યો દેખાય છે તે એટલે કે પાંડુરી માતા એટલે પાંડવોની માતા કયા તો કે એ કુંતી અને એને સ્થાનિક લોકો ત્યાંના તડવી કોમના આદિવાસીઓ છે યહા મુંગી માતાના નામથી ઓળખે છે ત્યાર પછી કડિયા ડુંગરનો મેળો ભરૂચ જિલ્લામાં જાંજપુર ખાતે ભાદરવા સુદ પાંચમના દિવસે આ મેળાનું શું થાય છે આજ આયોજન થાય છે અને ત્યાં કડિયા ડુંગરની હારમાળા આવેલી છે અને ત્યાં આ મેળાનું આયોજન થાય છે કેસરવાનો મેળો તો કે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના કેસરવા ગામે મહાશિવરાત્રીના દિવસે દેવદેવીઓના લગ્નોત્સવનો એક અનોખો મેળો યોજાય છે આ મેળામાં ખેતરમાં વાંસની ઝુંપડી તૈયાર કરવામાં આવે છે અને આ ઝૂંપડીમાં દેવી દેવતાઓની પિત્તળની મૂર્તિ મુકાય છે અને વિધિઓ બાદ વિસ્તારમાં આદિવાસી લગ્નની શું છે શરૂઆત થાય છે કે ખાસ કરીને હોળી ધૂળેટી દરમિયાન આદિવાસીઓની અંદર ઘણી બધી પ્રથાઓ હોય છે અને એ પ્રથાઓ દરમિયાન ખાસ કરીને એ મહાશિવરાત્રિ અને એ મહાશિવરાત્રીના દિવસથી આ બધી પ્રથાઓ શરૂ થાય છે એવું કહેવાય કે આ જે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કેસૌરા ગામના આદિવાસીઓ છે એ મહાશિવરાત્રીના દિવસે દેવી દેવતાઓના લગ્નોત્સવનું આયોજન કરે અને ખેતરની એક ઝૂંપડી હોય અને ત્યાં દેવી દેવતાઓની મૂર્તિ લાવવામાં આવે અને એમના લગ્ન કરવામાં આવે ને એવી પિત્તળની જે મૂર્તિ હોય છે એમના લગ્ન કરવામાં આવે છે અને એ લગ્નોત્સવ થયા પછી એ આદિવાસીઓ છે એ પોતાના લગ્નની શું કરે છે શરૂઆત કરે છે એ કેસરવાનો મેળો ક્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કેસરવા ગામે ભરાય છે ઉનાઈ માતાનો મેળો તો કે ઉનાઈ માતાનો મેળો છે ચૈત્ર સુદ પૂનમની જાત્રા તરીકે પણ ઓળખાય છે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિના ગાળામાં એટલે કે ઉત્તરાયણ દરમિયાન ભરાય છે એટલે કે હાલના સમયમાં ભરાય છે અહીં આવેલા ગરમ પાણીના જરા ખાસ કરીને તમને ખ્યાલ હશે કે ઉનાઈની અંદર ગરમ પાણીના જરા આવેલા છે અને એ ગરમ પાણીના જરાની અંદર ગંધક નામનો પદાર્થ હોય કેવો હોય છે ગંધક અને એ ગંધકના કારણે આ ચામડીના રોગમાંથી શું પામે છે મુક્તિ પામે છે લોકો અને એટલા માટે જ અહીંયા લોકો છે સ્નાન કરવામાં આવે છે અને ઉનાઈ માતાના મેળાનું શું થાય છે આયોજન થાય છે અને એ ગંધક એટલે બીજું કાંઈ નહીં આપણો સલ્ફર થાય શું થાય સલ્ફર નામનો ગંધક રહેલો હોય અને એ ના કારણે લોકો રોગમુક્ત થાય છે ગરમ પાણીના જરા આવેલા છે આપણા ટુવામાં આવેલા છે લસુંદરા ખાતે આવેલા છે તુલસી શામ ખાતે આવેલા છે અને એ જ રીતના અહીંયા ઉનાઈ ખાતે પણ આ જે ગરમ પાણીના જરા આવેલા છે અને ત્યાં મકર સંક્રાંતિ દરમિયાન આ આયોજન થાય છે કોકણી અને ડાંગી ભાષાના ગરમ પાણીના કુંડ ભાષામાં ગરમ પાણીના કુંડને ઉના શબ્દ વપરાય છે અને અર્થમાં ગરમ પાણીની માતા એટલે કે ઉનેક આય એટલે કે ઉનાઈ નામ પડેલું છે ચૈત્રી પૂનમના દિવસે હજારો લોકો આ મેળામાં પગપાળા આવે છે અને ધાર્મિક મનોરંજન સંદર્ભોમાં જોવા મળે છે આમ તો આપણે પણ ઊનું પાણી એવું કહીએ છીએ શું કહીએ છીએ ઊનું અને એટલા માટે ઉના પાણીની માતા એન એના ઉપરથી નામ પડ્યું ઉનાઈ અને એટલા માટે અહીંયા આ જ્યારે મેળો ભરાય છે અને ત્યારે ચૈત્રી પૂનમના દિવસે ઘણા બધા લોકો અહીંયા શું કરે છે પગપાળા ચાલીને આવે છે આ બે સમયે મેળા ભરાય એક તો મેં તમને કીધું ક્યારે તો કે આપણી જે હોળી ખાસ કરીને હાલમાં ઉત્તરાયણ ગઈ અને ઉત્તરાયણ પછી પણ મેળો ભરાય અને ચૈત્રી પૂનમે પણ અહીંયા શું ભરાય છે મેળો ભરાય છે ઓકે તો ફરી પાછી એક વખત તમને યાદ અપાવી દો કે બસ હવે બે કે ત્રણ દિવસ જ બાકી છે આપણી જે જીપીએસસી ઓનલાઈન ઉપર નવસો નવ્વાણુંની જે હાલમાં સ્કીમ ચાલે છે ત્રણ મહિના માટેની એની અંદર તમને તમામ કોર્સ તમામે તમામ કોર્સ છે આપણા નવસો નવ્વાણું રૂપિયામાં મળશે અહીંયા જેટલા પણ બધા કોર્સ લખેલા છે એ બધા કોર્સ તમને ત્રણ મહિના માટે નવસો નવ્વાણું રૂપિયામાં મળશે વધારે કોઈ ડિટેલ જોતી હોય તો તમને અહીંયાથી મળી જાય ઓકે ત્યાર પછી તો આવશે ઘૂંટિયા આંબાનો મેળો ઘૂંટિયા આંબાનો મેળો છે એ રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં ગુજરાત મધ્યપ્રદેશની સીમા રેખામાં રેખા પર આવેલ વનરાજીથી ભરપૂર અહીં આદિવાસી તીર્થ ઘૂંટિયા આંબા સ્થળ આવેલું છે આમ તો આપણા ગુજરાતનો મેળો ના કહેવાય પણ આદિવાસીઓ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એટલા માટે મેં લઈ લીધો છે રેડી અહીં બાજુમાં એક કુંડ આવેલો છે અને અબાલ વૃદ્ધ પહેલ કપડે સ્નાન કરી પાપ ધોવાનું શું કરે છે અનુભવ કરે છે અને હોળી પછી અમાસ અમાસે અહીં ત્રિદિવસીય મેળાનું આયોજન થાય છે કયા ઘૂંટિયા આંબાનો મેળો કયો ઘૂટિયા આંબાનો મેળો છે એ મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં ભરાય છે એટલે આ ગુજરાતનો મેળોથી પણ આદિવાસી સંસ્કૃતિ સાથે ભરાયેલો છે એટલા માટે મેં લઈ લીધો છે આદાપીરનો મેળો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રામપરા ગામે માક્ષસરવદ પાચમથી સાતમ સુધી આ મેળાનું આયોજન થાય છે કયા આદાપીરના મેળાનું આયોજન સુરત જિલ્લાના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં રામપરા ગામે માક્ષસરવદ પાંચમથી સાતમમાં આ મેળો ભરાય છે અહીંયા આદાપીરની શું આવેલી છે દરગાહ આવેલી છે અને હનુમાનજીનું શું આવેલું છે મંદિર આવેલું છે અહીં આ સમય દરમિયાન દરગાહ અને ધૂપ અને હનુમાનજીના મંદિરની નવી વિધિ કરવામાં આવે છે કયા આદા મેળામાં જોજો જ્યાં જ્યાં દરગાહની વાત આવે ને દરગાહની આ દરગાહ છે ને એમાં કોઈ પણ સમાજના લોકો કોઈ પણ સમાજના લોકો એના દર્શને જઈ શકે રેડી એટલે અહીંયા ભલે ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલો આ મેળો છે પરંતુ આ મેળામાં હિન્દુ મુસ્લિમ બંને લોકો આ મેળામાં ભાગ લેતા હોય જ્યાં જ્યાં દરગાહ હશે ત્યાં બંને સમાજના લોકો ભાગ લેતા હશે હું તમને દરગાહ એટલે શું કોઈ કોઈ સારો વ્યક્તિ હોય આપણામાં એને પાળિયા કહીએ છીએ શું એ કહીએ છીએ પાળિયા કે કોઈ સમાજ માટે કોઈ સારું કામ કરી અને મૃત્યુ પામે તો એને આપણે પાળીઓ પણ કહીએ છીએ તો બસ આ જ રીતના સમાજ માટે લોકોને એવું કહી શકીએ આપણે કે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ જોયા વગર કોઈ વ્યક્તિએ લોકોની સેવા કરી હોય અને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે અને એમને જ્યાં દફનાવવામાં આવે છે અને એના ઉપર મંદિર જેવું બનાવવામાં આવે છે એને દરગાહ તરીકે ઓળખવામાં આવે છે અને એ દરગાહમાં તમામ શર્મના અને તમામ સમાજના લોકો ભાગ લેતા હોય છે અને એ આદાપીરની જે દરગાહ છે એ ક્યાં આવેલી છે સુરત જિલ્લાના માંગરો તાલુકામાં ઘોડનો મેળો એડી આ ઘોડનો મેળો છે તાપી જિલ્લાના વ્યારા ખાતે દર વર્ષે પોષ સુદ્ધ પૂનમથી પંદર દિવસનો ખતાલા ખતાલસા પીરનો મેળો ભરાય છે આ મેળો ઘોડ જાત્રા તરીકે પણ ઓળખાય છે એટલે કે ડિસેમ્બર મહિનો મહિના સાથે આ મહિનામાં આ મેળાનું આયોજન થાય છે અથવા તો ડિસેમ્બર મહિના સાથે જોડાયેલો મેળો આપણે કહી શકીએ દંતકથા મુજબ ખંડેરાવ ગાયકવાડનો ઘોડો ખતાલસા પીરની માનતાથી બચ્યો હતો અને આથી સ્થાનિક લોકોએ પ્રાણીઓને બચાવવા માટે પીરની બાધા રાખે છે એટલે કે અહીંયા ખતાલસા પીરની દરગાહ આવેલી છે આ ખતાલસા પીરની દરગાહ આવેલી છે અહીંયા શું આવેલું છે દરગાહ આવેલી છે અને ત્યાં આ મેળાનું શું થાય છે આયોજન થાય છે તાપી જિલ્લાના ક્યાં વ્યારા ખાતે દર વર્ષે પોષ સુદ પૂનમે રેડી પંદર દિવસનો ખતાલસાપીનો મેળો ભરાય છે પછી આવશે દ્વિતિયા બાપાનો મેળો કયો આવશે દ્વિતિયા બાપાનો મેળો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં કયા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં દિતિયા ભગત થઈ ગયા અને તેમણે આદિવાસી પ્રજાઓમાં લોક જાગૃતિ લાવવાનું કામ કરેલું અને અનેક મંદિરો બંધાવેલા એટલે કે આજે દિતિયા બાબા દ્વિતિયા ભગત અથવા તો દ્વિતિયા બાવા નામથી ઓળખાય છે આ દ્વિતીયા ભગતે આદિવાસી સમાજની અંદર જે કુરિવાજો છે અંધશ્રદ્ધાઓ છે અથવા તો સમાજની અંદર જે ખોટી માન્યતાઓ છે એ દૂર કરવા માટે પ્રયત્ન કરેલા અને ઘણા બધા મંદિરો બંધાવેલા અને એની યાદમાં દ્વિતિયા બાપાનો શું થાય છે મેળો ભરાય છે તેમના સામાજિક કાર્યોને બિરદાવવા દેવ દિવાળી એટલે કે જન્મ જયંતિ એમની જન્મ જયંતિ છે ત્યારે ધામધૂમથી અહીંયા મેળાનું શું થાય છે આયોજન થાય છે પાટી મુંડાનો મેળો કયો પાટી મુંડાનો મેળો પાટી માતાના નામે યોજાતો આદિવાસી મેળો પાટી ગામ તાપી જિલ્લાના કુકર મુંડા તાલુકામાં યોજાય છે આ જાત્રામાં લીલીચારી દેવ સામે પૂંજારી વચન લે છે કે સારો પાક તૈયાર થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું અને આખા ગામમાં ફેરવીશું આ મેળાની મુખ્ય વિશેષતા એ છે કે બળદોને મોટા પાયે વેપાર થાય છે તો કે સવાલ અહીંયા એ પૂછાય જો તમને ગધેડાની લેવેશ માટેનો મેળો પૂછાય તો કયો આવશે ગુ આપને આવશે ઓઠાનો મેળો કયો આવશે ઓઠાનો મેળો ઓકે ત્યાર પછી તમને સવાલ પૂછાય ઊંટની લેવેશ માટે તો ઊંટની લેવેશ માટે કાત્યોકનો મેળો આવશે કયો આવશે કાત્યોકનો મેળો ત્યાર પછી તમને સવાલ પૂછાય બળદની લેવેશ માટે તો કયો આવશે તો એ આવશે પાટી માતાનો મેળો પાટી માતાના માતાનો મેળો અથવા તો પાટીનો મેળો કુકર મુંડા ક્યાં તો કે તાપી જિલ્લાનું કુકરમુંડા આવેલું છે ને ત્યાં ભરાય છે એવું કહેવાય છે કે જ્યાં મંદિરનો જે પાટી માતા જે છે એના મંદિરનો જે પૂજારી છે એ ટેક રાખે છે પોતે વ્રત લે છે ત્યાં કે જો આવતા વર્ષે સારો પાક થશે તો પાટી માતાની રથયાત્રા કાઢવામાં આવશે અને એ રીતના આ મેળાનું શું થાય છે આયોજન થાય છે બીજી તમને વાત કરું તો આવો જ એક મેળો મેં તમને આગળ વાત કરી હતી પલ્લીનો મેળો એડી એમાં કોઈ બાધા નહોતી રાખવામાં આવતી પણ પલ્લીમાં પણ માતાજીની શું કાઢવામાં આવતી પલ્લી કાઢવામાં આવતી અને એના ઉપર પુષ્કળ પ્રમાણમાં ઘી ચડાવવામાં આવતું ઈદનો મેળો ઈદના મેળા એટલે કે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર કંવાટ નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ઈદના મેળા ભરાય છે આ કોઈપણ પ્રકારની કુદરતી કે સામાજિક આપત્તિ ન આવે બાધા રૂપે ઈદના મેળાનું શું થાય છે આયોજન થાય છે આ મેળા ત્રણ રીતે ઉજવાય છે ગામ ગોત્રી ઈદ કણ કણહરીની ઈન્દ્રની ઈદ અને નાના છોકરાઓની બાધાની ઈદ અથવા તો બાબરી ઈદ એટલે કે ત્રણ પ્રકારની ઈદનું ગામની રક્ષા માટે ત્યાર પછી કણહરીની ઈન્દ્રની ઈદ અને ત્રીજી આવશે નાના છોકરાની બાધાની ઈદ એટલે કે બાબરી ઈદ આ ત્રણ પ્રકારની ઈદ આવે અને એ ઈદના નામે શું થાય છે આયોજન થાય છે ઈદના મેળાઓના સ્થળે ડાળીઓ રોપી નવ ખડા ખોદી નવા ખાડા ખોદી તેમાં અનાજ અને પૈસા મૂકી અને મૂકી નવા ડાળખી રોપવામાં આવે છે અને કુમારીઓ અને ભુવાઓ દ્વારા આ સ્થળની પૂજા કરવામાં આવે છે કુમારીઓ એટલે કે આપણે કુંવારિકાઓ કહીએ છીએ એમના દ્વારા અને ભુવાઓ દ્વારા એની શું કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે આદિવાસીઓ પોતાના ખેતરમાં નવો પાક તૈયાર થાય છે એના પહેલાં અન્નદેવતા એટલે કે કણહરીની પૂજા કરે છે એટલે મેં તમને કીધું ને કે પહેલી તો કે કયું આવશે તો કે ગામ ગોતરની ઈદ એટલે કે ગામની રક્ષા માટે બીજું આવશે કણહરીની ઈદ કણહરીની ઈદ એટલે કે જે આપણે પાક વાવ્યો હોય એની લણણી થઈ જાય તૈયાર થઈ જાય અને ત્યારે કણહરીની ઈદ આવે પછી નાના છોકરાઓની બાધા માટે કયો આવશે તો કે બાબરી ઈદનો મેળો આવશે રેડી તો આ અલગ અલગ ઈદના મેળા થાય છે ત્યાર પછી ઢોલ મેળો કયો આવશે દાહોદ જિલ્લાના ભીલ સુધારક મંડળ દ્વારા દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ છ વર્ષથી ઢોલના મેળાનું આયોજન કરવામાં આવે છે જેના અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં પરંપરાગત ઢોલ સાથે દાહોદમાં ભેગા થાય છે અને સારા ઢોલીઓને ઈનામ આપવામાં આવે છે આ જે તમને દેખાય છે એ ઢોલના મેળાનું દ્રશ્ય છે કયા મેળાનું દ્રશ્ય છે ઢોલના મેળાનું દૃશ્ય છે તો આ જે આપણી એપ્લિકેશન છે જે હાલમાં વેબ સંકુલ તરીકે ઓળખાય છે જે જીપીએસસી ઓનલાઈન છે હાલમાં વેબ સંકુલ તરીકે ઓળખાય છે અને એવું જ આપણું વેબ સંકુલ પબ્લિકેશન છે અને એના ઉપર ઘણી બધી આપણી શું અવેલેબલ છે તો કે બુક્સ અવેલેબલ છે એમાં ક્લાસ થ્રી માટે અને ક્લાસ વન ટુ માટે પણ અલગ છે અને સાથે સાથે એવી બુક છે જે ઓલિન વન છે કે પછી કોમ્પ્યુટર છે કે એ બુક્સથી તમને ઘણો બધો ફાયદો થાય અને આપણા જે પબ્લિકેશન છે ઓથેન્ટિક પબ્લિકેશનની બુકો છે કે જેથી કરી અને એમાંથી તમને ખૂબ ઓછી એરર જોવા મળશે તો આજે આપણે જે વાત કરી એ ખાસ કરીને આદિવાસી સમાજ સાથે જોડાયેલા મેળાઓની વાત કરી છે અને એ આદિવાસી સંસ્કૃતિના ભાગરૂપે જેટલા પણ મેળાઓ હતા આ તમામે તમામ મેળાઓને આપણે આવરી લીધા છે રેડી અગાઉના એક લેક્ચરની અંદર જે આપણે વિડીયો મૂકેલો અગાઉ જે વિડીયો મૂકેલો એમાં આપણે સામાન્ય બધા મેળાઓની વાત કરેલી અહીંયા આદિવાસી સંસ્થા સાથે અથવા તો આદિવાસીઓ સાથે જોડાયેલા તમામે તમામ મેળાઓ લઈ લીધા છે આમાં મોટા ભાગના મેળાઓ આવી ગયા છે લગભગ તમારો આ બે લેકચરમાંથી ત્રણથી ચાર સવાલ છે હાલમાં તે તમને ખ્યાલ હશે કે પીએસઆઈની જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક્ઝામ લેવામાં આવેલી ખાતાકીય એક્ઝામ લેવામાં આવેલી અને એમાંથી મોટા ભાગના મેળાઓ પૂછાયેલા છે રેડી અને એમાંથી મેળાઓ સિવાય પણ ઘણા બધા કયું સ્થળ કયા સ્થળે આવેલું છે કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આવા પણ સવાલો પૂછાય તો પણ તમને આમાંથી ઘણા બધા કવર થઈ જાય આ સાથે ઇતિહાસની પણ ઘણી બધી ઘટનાઓ આપણે લઈ લીધી છે તો આવા જ ઘણા બધા વિડીયો આપણી એપ્લિકેશન ઉપર પણ અવેલેબલ છે ઘણી બધી અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા અલગ અલગ વિડીયો કોર્સ બનાવીને મૂકેલા છે ગુજરાતનો ઇતિહાસ હોય કે ભારતનો ઇતિહાસ હોય ગુજરાતની સંસ્કૃતિ હોય ભારતનો સાંસ્કૃતિક વારસો હોય તો કે કોઈ પણ સબ્જેક્ટ લો એમાં એકથી વધારે ફેકલ્ટીઓ દ્વારા એની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે જો તમારી ઈચ્છા હોય તો અત્યારે હાલમાં ઓફર ચાલે છે નવસો ને નવ્વાણું રૂપિયામાં ત્રણ મહિના માટે તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો થેન્ક યુ વેરી મચ